એક ગામની અંદર પેલી તરકડીની બાઈ, મુસ્લિમ બાઈ પોતે રહેતી હોય, વિધવા બાઈ, એક સામાન્ય નાનો દીકરો એના ઘરે છોકરાનો ઉછેર કરે, પેલો રૂ કાંતવા જાય એ રીતે ગુજરાન ચલાવે. એક વાર છોકરો પોતાની માં પાસે આવ્યો અને માને કહે છે, અમ્મા મુજે ભૂખ લગી હે, મારે કંઈક જમવું છે. એની માં કહે છે, બેટા થોડીક વાર ઉભો રે, થોડીક વારમાં હું તને કંઈક જમવાનું આપું છું. છોકરાને બહુ ભૂખ લાગી હતી, સમય પોતે જાજો સહન કરી શકતો નથી, ગુસ્સે થઈ ગયો, રિસાઈન પછી જતો રહ્યો. અને ઘણી વાર રિસાઈ જાય એટલે કેટલાક બાર રમવા જતા રહે અથવા તો ઘણા સૂઈ જાય છે. તો આ સૂઈ ગયો. પછી એની માએ કંઈક રસોઈ કરી. રસોઈ કર્યા પછી એની માએ છોકરાને જગાડ્યો. અને જગાડ્યા પછી પેલી તરકડી એ પેલી બાઈ એ છોકરાને કહે છે, ચાલ બેટા જમી લે. ના કે મારે નથી જમવું. એ કે કેમ નથી જમવું? એ કે મને ભૂખ નથી. એ કે હમણાં તો ભૂખની ખૂબ સુંદર વાત કરતો હતો, કાલાવાલા કરતો હતો, આગ્રહ કરતો હતો, જીદ કરતો હતો, ને હવે ભૂખ તારી મટી ગઈ, ભૂખ મરી ગઈ? હા કે માં, મારી ભૂખ મરી ગઈ. ઊંઘવાથી ભૂખ મરી જાય? પણ કે મારી ભૂખ મરી ગઈ. એ કે કરી દે ભૂખ મરી ગઈ? એ કે માં, મને એક એવું સ્વપ્નું આવ્યું, મારી ભૂખ મરી ગઈ. એ કે શું એવું તે સ્વપ્નું આવ્યું કે તારી ભૂખ મરી ગઈ? મને સ્વપ્નાની વાત કર. એ કે માં, એ સ્વપ્નું તું નહીં સાંભળી શકે. એ કે વાત કર, તારા સ્વપ્નમાં એવું તો શું આવ્યું કે તારી ભૂખ મરી ગઈ? હું અમૃત મારીએ ભૂખ મરી જાય ને આજીવન ખાવાનું બંધ થઈ જાય. એ કે માં, મારી વાત તું નહીં સાંભળી શકે, તારા પેટમાં નહીં સમાય. એ કે આખો નાખો તું પેટમાં સમાઈ ગયો, તારી વાત કેમ નહીં સમાય? તું મારા ઉદરમાંથી તો બહાર આવ્યો છે, તું મારા પેટની અંદર ઉછેર પામ્યો અને તારી વાત નહીં સમાઈ શકે? ના કે નહીં સમાય. એની માએ ઘણો આગ્રહ કર્યો, છોકરો ના પાડે છે. એની માં પણ એવી જીદે ચડી. ત્યાં પેલા નવાબ હતા રાજા, એ રાજા પાસે લઈ ગઈ. રાજાજીને કહે છે, રાજાજી આને પૂછો, કંઈક સપનું આવ્યું છે, સપનાની કઈ વાત કરતો નથી. રાજાએ પૂછ્યું, બોલ બેટા તને શું સપનું આવ્યું છે? છોકરો ના પાડે છે. એ કે રાજા, તમારા મગજમાં તમારા ભેજામાં વાત બેસશે જ નહીં. રાજા ગુસ્સે થઈ ગયો, ખાવ બીબડીનો સામાન્ય છોકરો અને મારા મગજમાં વાત નહીં બેસે એવી આગ્રહ કરે છે. અને તાત્કાલિક કહે છે, આને દેશ નિકાલ કરી દો. એની માતા પણ કઠોર હૈયાની થઈને કે કાઢી મૂકો આને. છોકરો નીકળી ગયો છે. ફરતો ફરતો વર્ષો વીતતા વીતતા પોતાની જાતે ભરણ પોષણ બધું કરતો જાય છે, કે નાનો મોટો કામ ધંધો મળે એ કરતો જાય. ફરતો ફરતો એક વાર 20-22 વર્ષનો થયો અને કોઈક રાજ્યની અંદર રાત્રે પ્રવેશ કરવા જતો તો દરવાજો બંધ હતો. સવારના પોર સુધી એ પોતે ત્યાં બેઠો. સવારે પેલો નગરનો દરવાજો ખુલ્યો અને એક પેલી હાથણી આવી અને હાથી ઉપર પેલો માણસ બેઠેલો હોય મહાવત, અને હાથણીના હાથની સુંડની અંદર એ પુષ્પમાળા હતી, વરમાળા. એ પેલો જેવો બહાર જાય ને તરત પેલાના ગળાની અંદર વરમાળા પહેરાઈ દીધી. પેલો કે, પણ આ શેનો હાર છે? આજુબાજુમાં પાછળ રાજા આવતા હતા, પાછળ રાજ્યના કેટલાક આગેવાનો આવતા હતા, અને તરત જ કીધું કે મારા રાજા એની સંતાન હતા, એને કોઈ સંતાન નથી. રાજાએ નક્કી કર્યું તું દરવાજો ખોલે અને સૌથી પહેલો જે આવે એને આ પુષ્પમાળા પહેરી દેવી, આજથી તમે અમારા નગરમાં રાજા બની જશો. સાવ ગરીબનો છોકરો પણ રાજા બની ગયો. રાજા બન્યા. રાજાએ પોતાની છોકરીના વિવાહ પણ એની સાથે કર્યા. બહુ બુદ્ધિશાળી હતો, સાથે સાથે સૈન્યનું બળ વધારતો ગયો. બાજુમાં દૂર એક રાજાનું રાજ્ય હતું, એના ઉપર ચડાઈ કરી એ રાજ્ય પણ હડપ કરી લીધું, જીતી લીધું. એની દીકરી સાથે વિવાહ કર્યા, રાજાની દીકરી તો હતી જ. બે રાજ્ય ભેગા થયા એટલે સૈન્ય બળ વધ્યું. જે રાજાએ પોતાને કાઢી મૂક્યો હતો એ રાજાને એને આમંત્રણ મોકલાયું, એકદમ લડવા માટેનું સૂચન મોકલાયું કે હું તમારી સાથે યુદ્ધ કરવા માટે આવું છું, આવો રાજા મારી સાથે યુદ્ધ કરવા આવે છે. રાજાએ શરણાગતિ સ્વીકાર લીધી કે બે રાજ્ય ભેગા થઈને આપણી આમે યુદ્ધ કરે નહીં જીતી શકાય. એ કે શરણાગતિ તો સ્વીકારો, પણ તમારી દીકરી પણ મને અર્પણ કરી દો. દીકરી અર્પણ કરી, ત્રણ કન્યાઓ સાથેના લગ્ન થયા, એ રાજ્ય પણ એણે પ્રાપ્ત કરી લીધું. પછી ફરતો ફરતો એ નગરની અંદર પધાર્યો અને પૂછે છે, અહીંયા એક મુસલમાનની બાઈ રહેતી હતી? હા કે રહે છે. કે શોધતો શોધતો એ કુટીર આગળ ગયો, ઘર આગળ ગયો. એને પૂછે છે કે શું કરો છો તમે? બસ કે રેટિયો કાંતવાનો ધંધો કરું છું. તમારો કોઈ દીકરો નથી? હા કે હતો, પણ એવો કુપાતર પાક્યો, એને જે સપનું આવ્યું તો સપનાની કઈ વાત જ નહોતો કરતો. મને કહે છે તારા પેટમાં નહીં સમયના એ બધી વાત કરતો હતો. એ કે છોકરાને તમે ઓળખી શકો ખરા? એ કે માફ કરજો રાજાજી, પણ આમ થોડુંક મોઢું તમારી મોઢાને મળતું આવતું હતું ખરું, પણ તમે તો ક્યાંથી હોઈ શકો એ? અને તરત જ છોકરો કહે છે, માં એ હું જ છું. તારો જે છોકરો તે 20 વર્ષ પહેલા કાઢી મૂક્યો હતો એ જ હું પાછો આવ્યો છું. એ કે બેટા તું રાજા કેમ નો થયો? આપણે સામાન્ય બીબડીનો તું છોકરો. એ કે માં મને સ્વપ્નું આજ આવ્યું હતું. શું સ્વપ્નું આવ્યું હતું? એ કે ત્રણ રાજ્યનો હું રાજા થવાનો છું. એ વખતે મેં સ્વપ્નની વાત કરી હોત તો તને મનાત? એ કે બેટા કરી તે મનાય? કે આપણે માંડ માગી લાઈને ખાતા હોય ને એ વાત કેમ નહીં મનાય? એ કે એટલે મેં તને વાત ન કરી. પછી એ રાજા ઉપર જેના ઉપર ચડાઈ કરી તેને વાત કરી કે તમે મને કાઢી મૂક્યો તો પણ મારા સપનાની વાત સાંભળવી છે. એ કે મને આજ સ્વપ્ન આવ્યું તું તમારી દીકરી સાથે મારા લગ્ન થવાના છે. એ વખતે વાત કરી હોત મને જલમ જ પૂરત ને તમે.
રાજાની છોકરી જોડે આવા મુસલમાનના સામાન્ય લેભાગુ છોકરાના લગ્ન ક્યાંથી શક્ય બને? યોગીજી મહારાજ આ દ્રષ્ટાંત અવારનવાર આપતા ને યોગી બાપા કહેતા કે તરકડીના છોકરાને એક સોણલું આવ્યું, એક સપનું આવ્યું, એમ આપણને પણ સપનું આવ્યું હોય એવું છે, શું પ્રાપ્ત થવાનું છે? પેલાને ત્રણ રાજ્યની ગાદી પ્રાપ્ત થવાની હતી, આપણને અક્ષરધામમાં સ્થાન મળવાનું છે, કોઈના પેટમાં વાત માં એવી નથી, એટલું બધું આપણને સુખ મળવાનું છે, શાંતિ મળવાની છે. પણ થોડુંક વિચાર કરીએ તો આપણને ખબર પડે કે ક્યાં ભગવાનને સંત આપણને લઈ જવાના છે. અત્યારે બધા દરેક અવતારના જુદા જુદા લોક છે, વૈકુંઠ છે, ગોલોક છે, બરાબર છે, શાસ્ત્રોમાં દરેક લોકનો ઉલ્લેખ છે, પરંતુ સ્વર્ગનો ઉલ્લેખ છે, પરંતુ પુણ્ય ખૂટે પડે નક્કી પાછું, પુણ્ય ખૂટે એટલે પાછા પડવાનું. સ્વર્ગમાં પાછા એના એ ઝઘડા છે, ઉપર પાછું ઈર્ષ્યા બધું ચાલુ જ છે. ત્યાં પણ એકબીજાના વિમાન ઉપરથી પસાર થાય ને ઉપરથી પેશાબ કરે ને ઉપરથી કચરો નાખે ને આ બધી ધાંધલ ધમાલ પુરાણોમાં ઉલ્લેખ આવે છે. સ્વર્ગની અંદર પણ ઈર્ષ્યાની વૃત્તિ, ઇન્દ્ર સ્વર્ગનો અધિપતિ છે. રામાયણમાં કોના ઘરે આવ્યો? ગૌતમ ઋષિની પત્ની અહલ્યા પાસે આવ્યો. ઉપર કઈ અપ્સરાઓની ખોટ હતી, પણ છતાં પણ ગૌતમની પત્ની અહલ્યા પાસે આવ્યો. સ્વભાવથી મુક્ત ના થાય ત્યાં સુધી કોઈ લોકની અંદર પણ સુખ આવતું નથી. આપણે કઈક એવા ધામમાં જવાના છે, યદ ગત્વાના નિવર્તંતે તદ ધામમ પરમમ મમ, જ્યાં ગયા પછી ક્યારે પાછું ફરી શકાતું નથી, એવું પૂર્ણ પુરુષોત્તમનું ધામ એ આપણને પ્રાપ્ત થવાનું છે. એટલે ખરેખર આપણને શું પ્રાપ્તિ થવાની છે એનો સહેજ વિચાર કરીએ. આજે અમેરિકાના વિઝા મળે તો માણસને કેટલો આનંદ થાય. હજી અમેરિકા તો જવા મળ્યું નથી, ખાલી વિઝા મળે અને ફાઇલ ખાલી ત્યાં આપણી આગળ વધે ને એનો આનંદ હોય છે. એ કે સ્વામી આપણી ફાઇલ પહોંચાડીશ, ફાઇલને તો 8-10 વર્ષ થઈ જાય, પહોંચતા નંબર નાય લાગે, એનો પણ માણસને આનંદ હોય છે. તો અક્ષરધામના વિઝા આપણને સ્વામી બાપા ઘણી વાર બોલ્યા છે કે આપણે બધાને અક્ષરધામમાં લઈ જવા છે. ભગવાનને સંતનો સંકલ્પ છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે જીવ જોરે શું જાવા છે લઈ રે, સુખી કરવા છે સુખ દઈ રે. બધાને જબરજસ્તી જે પોતાના યોગમાં આવ્યા છે એ બધાને લઈ જવા છે, એવી મોટી પ્રાપ્તિ આપણને થઈ છે. બીજા પ્રકરણની 159મી વાતમાં ગુણાદિતાનંદ સ્વામીએ લખ્યું છે કે આપણને બહુ જ મોટો લાભ થયો છે, બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, પણ આપણે સમજી શકતા નથી. સ્વામીએ બીજી એક વાતમાં લખ્યું છે કે આપણે અનંત જન્મ દર્યા. ભગવાન સ્વામિનારાયણે અંતેના 39માં શું લખ્યું કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આપણે માતાનું દૂધ પીધું છે. હવે કેટલું દૂધ હું ને તમે પી ગયા ઈશું, છતાં આ વખતે દૂધ પછી ધરાતા તો છીએ જ નહીં. આપણે કેટલું દૂધ પીધું હશે સમુદ્રમાં પાણી એટલું દૂધ, એટલે ખાલી કલ્પના તો કરો મહારાજના શબ્દોનો. બુદ્ધે તો કઈક જુદી વાત કરી છે, બુદ્ધ ભગવાને, કે ચાર મહાસાગર છે, ચાર મહાસાગરમાં જેટલું પાણી છે એટલા જીવે આંસુ સાર્યા છે, એટલો જીવ રડ્યો છે. હવે ચાર મહાસાગરનું પાણી ભરાય એટલું રુદન થયું હોય કેટલા જન્મ ધરવા પડ્યા હોય, એટલા જન્મ મેને તો એ બધા આ બધા જન્મ ધર્યા જ છે. પ્રથમના 21માં મહારાજ કહે છે કાગડા કૂતરા બલાડા દરેકને પેટે આપણે જન્મ લીધા છે. આપણે કૂતરા પણ થયા છે, આપણે વાંદરા પણ થયા છે. મહારાજ કે આ જગતમાં કઈ એવી સ્ત્રી છે જેણે પોતાની પત્ની નથી બનાવી? આજે આપણે જેટલા બેઠા છીએ ને બધા સગાવાલા છીએ, બોલો, બધા એકબીજાના પતિ પત્ની એકવાર થઈ ચૂક્યા આવીશું, એકબીજાના મામા ફઈ થઈ ચૂક્યા આવીશું, કોક નણંદ, કોક બોજાઈ, કોક જેઠ જેઠાણી, બધા કેટલા જન્મ ધર્યા છે, એક પણ સંબંધ કોઈની સાથે કઈ બાકી રહ્યો જ નથી. સ્વામી કહે છે અનંત જન્મ ધર્યા પણ આવો જોગ ક્યારે પ્રાપ્ત થયો નથી, આવા ભગવાનના સંત આપણને મળ્યા જ નથી, એવો જોગ આપણને પ્રાપ્ત થયો છે. એ ભગવાનને સંત ઘણા મોંઘા જે ઘનશ્યામ, અક્ષરવાસી આઠું જામરે, ઘણા મોંઘા જે ઘનશ્યામ, જે કોઈને નજરે પણ ના આવી શકે એવા ભગવાનને સંત એ આપણને પ્રાપ્ત થયા છે. ગઢપુરની અંદર શ્રીજી મહારાજ એકવાર પોતે સભા ભરીને બેઠા હતા, સભા પૂરી થઈ પછી મહારાજે જમણવારનો પ્રારંભ કર્યો, જલેબીની રસોઈ હતી, મહારાજ પીરસતા હતા. સાક્ષાત શિવજી મહાદેવજી એ અમારી પ્રસાદ લેવા માટે કેટલા વખતથી તડપતા હતા, એટલે બધી આ સ્ટોર કરીને રાખી હતી, કાટલી તો એકવાર ખાઈ જ જવી છે, એટલે એક ટોપલો ભરીને જલેબી ખાઈ ગયા. શિવજી મહારાજની પ્રસાદી જમવાવે, આ બા આ વાત કોઈના પેટમાં બાર માં આવી છે? આજે જે વાતો થશે ને થોડી, કે કોઈના મગજમાં માં આવી નથી, બહાર કોઈને કહેવાયેલી નથી, કોઈના પેટમાં ન માય એવી પ્રાપ્તિ આજે આપણને થઈ છે. મહારાજ ત્યાં ગઢપુરની અંદર દરબારની અંદર અવારનવાર આ બધી સભાને કરતા, એમાં દશમ સ્કંદની કથા મહારાજ કરાવતા હતા પ્રજ્ઞી પુરાણી પાસે. દશમ સ્કંદમાં તો કૃષ્ણ ભગવાનના ચરિત્રો આવે, એમાં ગોપ ગોપીઓનો મહિમા આવ્યો કે ગોપ ગોપીઓને કેટલી બધી ભાગ્યશાળી, એને કૃષ્ણ ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયું. લાડુબા પછી પોતે રાત્રે સૂતા, એટલે લાડુબાઈ વિચાર કર્યો કે ગોપ ગોપીઓને કેટલા ભાગ્યશાળી, અને કૃષ્ણ ભગવાનને રમાડવા મળ્યા, એની સાથે નાચવા મળ્યું, રાસ ખેલવા મળ્યો, સતત કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થયું. આવું વિચારતા હતા, વિચારની અંદર જ પોતે સૂઈ ગયા.
રાત્રે લાડુબાના પગે કોક અડ્યું. લાડુબા એકદમ અચાનક જાગી ગયા. કોણ છે? તો સામે કેટલીક બાઈઓ એમના ચરણ દાબતી એવી એમને અનુભૂતિ થઈ. પૂછ્યું, તમે કોણ છો? એકે, ગોપ ને ગોપીઓ. એકે, શાના માટે આયા? એકે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે પૃથ્વી પર અત્યાર સુધી પધાર્યા જ નહોતા, એ પધાર્યા ને એની સેવા તમને કરવા મળે છે, કેટલું મોટું સૌભાગ્ય તમારું છે. લાડુબા કે છા તો ઉલટું થયું કે આપણે તો ગોપ ગોપીઓનું મહાત્મ્ય સમજતા હતા. ગોપ ગોપીઓ કે છે, અમને તો સેવા મળી હતી, પણ એક અવતારની સેવા હતી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતારી એ પૃથ્વી પર ક્યારે પધાર્યા જ નહોતા, એટલે અમે સતત તમારો મહિમા એ સમજીએ છીએ. ગોપ ગોપીઓ પણ જેનો મહિમા સમજે એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સેવાનો સમાગમ એ આપણને પ્રાપ્ત થયો. ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં એક પ્રસંગનો ઉલ્લેખ આવે છે. માળિયાહાટીની જે વાડી હતી એ સાચવવા માટે ભગવાન દાસ ત્યાં પોતે રહેતા હતા. એકવાર પોતે વાડીમાં કંઈક રખોપું કરતા હશે અને ઉપરથી કંઈક પેલા ત્રણ દેવો દર્શાયા. અને પછી દેવોએ શું વિનંતી કરી? એ કે ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ મંદિરમાં રહે છે, એના દર્શને અમને લઈ જાઓ. એ કે તમે કોણ છો? એ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓકે, તમે નીચે આવ્યા? એ કે અમારે ગુણાતીત સ્વામીના દર્શન કરવા છે, અક્ષર બ્રહ્મ છે. આ અક્ષર બ્રહ્મ એટલે કોણ છે ખરેખર આપણે ઓળખી શકતા નથી. થોડું વાંચન કરીએ તો આપણને ખબર પડે. અક્ષર બ્રહ્મના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે, અને પ્રત્યેક બ્રહ્માંડમાં આવા તો કેટલાય દેવતાઓ હોય. એ દેવતાઓ આજે સ્વામીના દર્શન માટે આવ્યા. ભગવાન દાસ કે છે, જઈ આવો ને કે તમે વિમાન છે, જૂનાગઢ મંદિરે દર્શન કરી આવો. એ કે એમ ન જવાય, કે કોક સાથે માણસ જોઈએ, સ્વામીના હરિભક્ત અમને દર્શન ન આપે. જેમ બાપાના ઉતારામાં જવું હોય કોઈ કાર્યકરની ઓળખાણ જોઈએ ને, કંઈક આપણને લઈ જાય ત્યાં બાપા સુધી પહોંચાડે. એમ એણે કીધું કે તમે અમારી સાથે આવો. ભગવાન દાસને નેટ દ્વારા ખેંચી લીધા, ઉપર પહોંચી ગયા વિમાનમાં. વિમાનમાં બેઠા અને પછી ત્યાં ગયા, નીચે ઉતાર્યા અને પછી દેવો દૂર ઉભા રહે છે. કે ચાલો ના, કે સ્વામીને જઈને વાત કરો કે અમારે દર્શન કરવા છે. એ કે નજીક આવો. ના, કે નજીક તો સ્પર્શ પણ અમારા સૌભાગ્યમાં ક્યાંથી હોય, કે દૂરથી દર્શન, દૂરદર્શન એ જ અમારે તો પૂરતા છે. પેલા ભગવાન દાસ નીચે ઉતર્યા, ગુણાતીત સ્વામી પાસે ગયા અને સ્વામીને કહે છે, સ્વામી ત્રણ દેવો તમારા દર્શને આવ્યા છે. સ્વામી કે ભગવાન દાસ ધીમે બોલો, ધીમે નહીં તો કોક સાંભળી જશે, તેનું ઘર જશે, એના પેટમાં વાત સમાશે નહીં. એને એમ લાગશે કે સ્વામી મોટા, સ્વામીના ગપ્પા પણ મોટા. અક્ષર બ્રહ્મ છે પણ પોતાના સ્વરૂપની વાત કરી શકતા નથી. ત્રણ દેવો દૂર વિમાનમાં હતા અને સ્વામીએ ખાલી એમ લટકું કર્યું અને પેલા લોકો દૂરથી વંદન કરીને જતા રહ્યા. બસ અમારે તો આટલું જ પૂરતું છે, ઇતને સે હો જાયેગા આશ કુંદા ગુજારા, આટલું મળશે ને એમાં ગુજારો થઈ જશે. દેવતાઓ પણ જેના દર્શન ન કરી શકે, વ્યક્તિગત ચરણ સ્પર્શ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત ન થાય એવા પુરુષની પ્રાપ્તિ એ આપણને થઈ છે. દેવી દેવતાઓ સતત એનો મહિમા ગાય છે. એવા ઘણા બધા પ્રસંગો આપણે સાંભળ્યા છે કે ભગવતસિંહ કરીને એક બાપુ હતા, શીખ હતા પંજાબના, અને બાલકા તીર્થ જ્યાં સોમનાથ પાસે તીર્થસ્થાન છે, શિવજીની મૂર્તિને વર્ષો સુધી એણે સેવા કરી. શિવજી પ્રસન્ન થયા. એણે વાત કરી કે કંઈક કૃપાઓ ધામની અંદર પ્રાપ્તિ થાય, મને એવું કંઈક સૌભાગ્ય મારું થાય, એવી કંઈક કૃપા વરસાવો. એ વખતે શિવજીએ કીધું કે અત્યારે પ્રગટ ભગવાન પ્રમુખ સ્વામીમાં છે, એને તું ઓળખી લે. અને એ વખતે સાંઈ બાપા ગઢપુર બિરાજતા હતા. એ માણસ જેણે વર્ષો સુધી લાખોપતિ હતા, પંજાબની અંદર પોતાની મિલ હતી આ ચોખાની ને બધી, એ છોડીને પોતે આવ્યા હતા ગુજરાતની અંદર તપ તીર્થ કરવા માટે. શિવના ત્યાં 10-15 વર્ષ સુધી સાધના કરી ખરા ભાવથી, હૃદયથી. શિવજી પ્રસન્ન થયા. એ કહે છે પ્રમુખ સ્વામીની અંદર સાક્ષાત બધા દેવો પ્રગટ જ છે, તેને મળવા તું જા. ગઢપુર આવ્યા, સાંઈ બાપાનો સમાગમ કર્યો. એણે કીધું મને સાધુ કરો, પણ એની તો ખૂબ મોટી ઉંમર હતી, એના ઘરે પણ દીકરા હતા એટલે સાધુ તો કરી ન શકાય. બાપાએ કીધું અમારા મંદિરમાં રહો અને સેવા સમાગમ કરજો. એ માણસ ગઢપુર મંદિરની અંદર વર્ષો સુધી રહ્યા. કેટલાક સંતો એને જોયેલા પણ છે, કચરા પોતા વાળતા, વાઇપર મારવાની સેવા કરતા, આ બધી સેવા કરતા. શિવજી પણ જેની ઓળખ કરાવે એ પુરુષની પ્રાપ્તિ આજે આપણને થઈ છે. ગઈસાલ રાજકોટ પારાયણમાં ગયા હતા, એ વખતે રાજકોટના એક હરિભક્ત છે, એનું નામ છે હેમરાજભાઈ રાઠોડ. હેમરાજભાઈ રાઠોડ આપણા સત્સંગમાં આવ્યા એ પહેલા પોતે ચામુંડા માતાના ચુસ્ત ઉપાસક, સખત દ્રઢ ઉપાસક. એના પત્નીને ચામુંડા માતા આવતા હતા, નહીં માતાજી આવે કે છે ને, એને માતાજી આવતા હતા. આખી નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી એ ધ્રુજે અને ધૂણે, અને એની અંદરથી ગામના કેટલાક માણસો આવીને કંકુ હાથમાંથી ખરે, લોકોને દર્શન આપે, માતાજીને જે કંઈ પ્રશ્ન પૂછે એનું સમાધાન આપે, આ બધું ચામુંડા માતાજી કરતા હતા. પણ સાંઈ બાપા થોડાક વર્ષો પહેલા હિંમતનગર આવ્યા હતા, પેલા ડોડિયા પરિવારના ત્યાં, અને હેમરાજ રાઠોડના કંઈક સગા થાય એટલે એની પત્નીને એની છોકરીને ત્યાં ગયા. એ લોકોએ બાપાના દર્શન કર્યા, કંઈક ભાવ થયો અને પછી રાજકોટ પાછા આવ્યા. પેલા હેમરાજભાઈ તો સત્સંગી નથી થયા, પત્નીને છોકરીને ભાવ થયો,
धीमे धीमे पूजा करता थे। एक जेने माताजी आवता था एने पूजा नो प्रारंभ कर्यो। अने पछी तो आपणे तो निष्ठानी ज वातो थाय। अने धीमे धीमे एने माताजी ने जे नैवेद्य धरावता था ए नैवेद्य धरावानुं बंद करी दीधुं। पोते नवरात्रि दरमियान हथेळीमां दीवो मूके हथेळीमां दीवो मूकीने माताजीने आरती करता था। केटलुं भारे कहेवाय, હથેળીમાં દીવો મૂકે એટલે દાજી જવાય, એ દીવો મૂકીને આરતી કરતા હતા। આવી બધી માતાજીની ચામુંડાની ભક્તિ હતી અને ત્યાં નૈવેદ્ય બંધ કર્યો અને નવરાત્રીમાં છેલ્લે એને માતાજીએ દર્શન દીધા। એટલે આ જે હેમરાજભાઈ રાઠોડ હતા એની પત્નીએ પૂછ્યું કે માતાજી શું તમે કોપાયમાન થયા છો, આટલા વર્ષોથી 30 વર્ષથી હું તમને થાળ ધરતી નૈવેદ્ય ધરતી નૈવેદ્ય બંધ કર્યો અને સ્વામિનારાયણની મૂર્તિને એ બધા નૈવેદ્ય ધરાવું છું એટલે તમે કોપાયમાન થયા છો? એ કે ના, કે કોપાયમાન નથી થઈ, હું તને આશીર્વાદ આપવા આવી છું, તારો ઉપકાર માનવા આવી છું કે અનંત દેવી દેવતાઓ જે ભગવાનને સંતનું ભજન કરે છે હાચે ઠેકાણે તું પહોંચી ગઈ કે, અને એ અત્યારે આપણા ચુસ્ત સત્સંગીને કાર્યકર બન્યા છે। આ ગપ્પા નથી, ખાલી કેવળ વાતો નથી લોકોને સમજાઈ દેવાની। જીસી પટેલ પેલા દુવારણના ગાયત્રીના ચુસ્ત ઉપાસક એ આપણા દ્રઢ કાર્યકર બન્યા છે। દરેક દેવી દેવતા આ ભગવાન અને સંતની જો ખરા હૃદયથી ભક્તિ કરે તો ઓળખાવા છે ને, ચોક્કસ। એ જે આપણે ઘણા બધાને ભક્તિ કરતા જોઈએ ને, અને મનમાં એમ જ વિચાર કરો ભવિષ્યમાં બધા આપણા જ છે, જો સાચી ભક્તિ કરશે ને તો બધા આ બાજુ આવવાના જ છે, ક્યાં જશે? 10મા ધોરણની અંદર કોઈ છોકરો અભ્યાસ કરતો હોય અને એને એમ મનમાં દુઃખ લગાડે કે આ બધા હજુ પહેલું જ ભણશ, બીજું જ ભણશ, ત્રીજું જ ભણશ, ભાઈ બધા 10મામાં તારી લઈને આવવાના જ છે, આના વગર કોઈનો છૂટકો જ નથી। આ સ્થાને પહોંચ્યા વગર અક્ષરધામની અંદર શાશ્વત ધામમાં ક્યારેય કોઈ જઈ શકતું નથી। અન્ય દેવી દેવતા ઓળખાણ કરાવે, સાક્ષાત મહારાજે અવારનવાર ઓળખાણ કરાઈ છે પોતાના સ્વરૂપની। મધ્ય તેરની વાતો બ્રહ્મદર્શન સ્વામી બધી કરે છે, સ્વરૂપ નિષ્ઠાની વાતો એવા મહારાજ જેણે સ્વયં પોતાની ઓળખ કરાવી એવા પુરુષ આજે આપણને પ્રમુખ સ્વામી સ્વરૂપે પ્રાપ્ત થયા છે। સ્વામી બાપા સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, અક્ષરધામ છે, મહારાજ જેના રોમે રોમમાં રહ્યા છે। મહારાજ સારંગપુર 10મા શું લખ્યું કે આવા સંતનું દર્શન થાય ત્યારે શું માનવું? સાક્ષાત ભગવાનનું દર્શન થયું, પ્રથમ 27, પ્રથમ 37, અંતે 2, અંતે 26 આ વતનાવતની અંદર મહારાજ શું સંતનો મહિમા ગાય છે। આવા સંતની ચરણ રદને તો અમે પણ ઈચ્છીએ છીએ, એવા ભગવાન અને સંતની આજે આપણને પ્રાપ્તિ થઈ છે। પૂજારા ચંદ્રકાંતભાઈ પૂજારા રાજકોટના આપણા સન્નિષ્ઠ હરિભક્ત છે। તારીખ 14/9/2000 ના રોજ લોસ એન્જલસની અંદર પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા। એ વખતે સ્વામીએ પૂછ્યું કે પૂજારા કેમ છે? પૂજારાએ કીધું સ્વામી અક્ષરધામ જેવું સુખ વર્તે છે, બહુ સન્નિષ્ઠ હરિભક્ત છે, અને હવે કઈ જવાબવાનું રહ્યું નથી। એ વખતે સ્વામીએ પોતાની છાતી ઉપર હાથ મૂક્યો અને સ્વામી શું બોલ્યા કે પૂજારા આજ અક્ષરધામ છે। અક્ષરધામ મળ્યા પછી જવાબવાનું ક્યાં રહ્યું? એ વખતે પૂજારાએ સ્વામી પ્રશ્ન કર્યો કે સ્વામી બરાબર આજ અક્ષરધામ છે ને? સ્વામીએ રોષ્ટ્રમ, પેલા હરિભક્તો વ્યક્તિગત દર્શન આવતા હોય ને, સ્વામીએ રોષ્ટ્રમ પર હાથ પછાડ્યો, સ્વામી કે બરાબર છે, સમજાઈ ગયું છે, આજ અક્ષરધામ છે। સત્પુરુષ મોટે ભાગે સતત કોઈને ઓળખાણ કરાવતા રહેતા નથી, એ બોલતા નથી, પણ જ્યારે વ્યક્તિની પાત્રતા જોવે ત્યારે સ્વમુખે પોતાનો પરિચય ક્યારેક આપે છે, એવા પુરુષ આજે આપણને પ્રાપ્ત થયા છે। આજે આપણે એમ માનીએ કે આપણે બહુ વ્રત કર્યા, દાન કર્યા, શુક્રવાર સંતોષી માના કર્યા એટલે આ ભગવાન મળી ગયા, એમ મળેવા નથી, અનંત વર્ષો સુધી તપ કરીએ છતાં પણ આ પ્રાપ્ત ન થાય। સ્વામીએ વાતોમાં શું લખ્યું? કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાનને સંતને પામવા હતા તે આજ આપણને પ્રગટ મળ્યા છે। લોકો કેવી સાધના કરે છે, આપણે શું સાધના કરીએ છીએ? જુનાગઢની બાજુમાં આત્રોલી કરીને ગામ છે, આત્રોલી ગામના ઘનશ્યામભાઈ માતાજીના ઉપાસક, એની માતાજીનું મંદિર પાકિસ્તાનની અંદર છે, પાકિસ્તાનમાં ગણ્યા ગાંઠા કેટલાક મંદિર વધ્યા છે, તો પાકિસ્તાન દર્શન કરવા જવાનો એને સંકલ્પ કર્યો। ક્યાં? જુનાગઢ, અને ક્યાં? પાકિસ્તાન। કરી તે જવું? લાહોર બસ સેવા શરૂ થઈ છે વાજપેયી દ્વારા કે મનમોહન દ્વારા, એના દ્વારા જવું? ના। ચાલતા જવું? ના, ચાલતા પણ નહીં, દંડવત કરતા પાકિસ્તાન જવું છે એને સંકલ્પ કર્યો। દિલ્હીમાં જવાનો પેલા ભાઈએ સંકલ્પ કર્યો, એ તો ચાલતા છે, દંડવત કરતા કરતા જુનાગઢ આ બાજુ આવ્યું ને, પાકિસ્તાન છેક દૂર આવ્યું, ત્યાં જવાનું। 5-1 વર્ષ પેલા ગુજરાત સમાચારમાં પ્રસંગ આવ્યો હતો, એ માણસે પોતાની સાથે પેલી શાકભાજી વેચવાની લારી આવે ને, લારી લીધી, લારીની અંદર પોતે કઈક પ્રાઇમસ લીધો છે, માટલી લીધી હશે, અને પછી પહેરવાના થોડાક કપડાં લીધા, અને પછી પોતે નીકળ્યા છે, સાથે એક નાળિયેર શ્રીફળ લીધું છે। 100 દંડવત કરે અને પછી નિશાની તરીકે શ્રીફળ મૂકવાનું, ફરીથી પાછા જવાનું, લારી લઈને આગળ આવવાનું, ફરીથી 100 દંડવત કરવાના, શું સાધના માણસો કરે છે! ક્યારે પાકિસ્તાન પહોંચી શકે? રસ્તામાં આતંકવાદી ન નડે તો પાછો પહોંચે અને માતાજીના દર્શન થાય, કેટલી શ્રદ્ધા ભક્તિ! જયારે આપણને 5-7 દંડવત કરતા દમ નીકળી જાય છે, એ કે આપણામાં જ દંડવત નાખ્યા છે, ઘણી વાર ગણાન થાય છે,
કે બીજા બધામાં પગે લાગીને ચાલી જાય ને આપણામાં જ આટલા બધા જયારે જોઈએ ત્યારે એમાં પંતીર્થીમાં ગયા હોય તો થાકી જ જાય. જુનાગઢ ને લોજ ને પીપલાણા બધે ગયા હોય તો કે ઘડીએ ઘડીએ દંડવત કર જ કરવાના. પણ માણસો કેટલા દંડવત કરે છે, આટલા દંડવત કર્યા પછી પણ એને પ્રાપ્તિ શું? આજે આપણને જે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે એવી અનુભૂતિ એને કેટલા ટકા થશે? એટલે દાન વ્રત કરવા છતાં પણ હા આપણને મળી શકે એવું નથી. અંજારની અંદર મહારાજ પોતે બેઠેલા હતા એ વખતે હરભમજી સુથાર વગેરે હરિભક્તો આવ્યા મહારાજ પાસે. એ પોતે 28 ગાઉ ચાલતા ચાલતા આવ્યા હતા. મહારાજને પગે લાગ્યા, મહારાજને જય સ્વામિનારાયણ કીધા, મહારાજે મોઢું ફેરવી લીધું. મહારાજ બહુ પાછા ચાલક હતા, ક્યારેક આવા પ્રયોગો કરે. અને મહારાજે મોઢું ફેરવ્યું અને હરભમજી સુથાર ફરીથી મહારાજ બાજુ ગયા એટલે મહારાજ ત્યાંથી પાછા બીજી બાજુ મોઢું ફેરવી લીધું. 3-4 વાર મહારાજે આવું કર્યું એટલે હરભમજી સુથાર આગ્રહપૂર્વક મહારાજને પકડીને પછી કહે છે, હા હું તો જુઓ 28 ગાઉ ચાલતો આવ્યો છું, આટલો બધો દાખલો કરીને હવે મોઢાના દર્શન કરાવતા નથી? મહારાજ કે તું ખાલી 28 ગાઉ ચાલતો આવ્યો છો ને, હું છેક ક્યાંથી આવ્યો છું? અક્ષરધામમાંથી આવ્યો છું. સ્વામી એ વાતોમાં શું લખ્યું છે? અક્ષરધામ કેટલું છેટું છે કે લાખ મણ લોઢાનો ગોળો એ ઉપરથી નાખે તો વાને લેરખે ઘસાતો ઘસાતો રજ ભેળો રજ થઈ જાય, એટલું છેટું અક્ષરધામ છે. એમાંથી હું આવ્યો અને તું પાછો 28 ગાઉ ચાલતો આવ્યો મારા ઉપર આમ આરોપ ઠોકે છે. ઘણી વાર આપણે મહેસાણા પદયાત્રા કરીને આવીએ ને આપણને થઈ જાય કે આપણે બાપાના દર્શને પદયાત્રા કરીને આવ્યા, હવે આપણી પદયાત્રા એમની આગળ શું હિસાબમાં? એ છે ક્યાંથી આવ્યા છે? અક્ષરધામથી. એવા પુરુષની આજે આપણને પ્રાપ્તિ થઈ. પ્રાપ્તિ તો થઈ પણ પ્રતીતિ ના આવે ત્યાં સુધી કોઈ આનંદ એ આપણને આવતો નથી. યોગી બાપા દ્રષ્ટાંત આપતા પેલા કે વણિક ના ઘરે, વણિક સામાન્ય ગામડા ગામમાં રહેતો તો ધંધો શું કરતો? તેલપળીનો વેપાર કરતો. અને પછી પેલા એક સંત મહાત્મા ત્યાંથી પસાર થતા હતા અને બૂમ સાંભળી, લો 8 આનાનું તેલ, લો રૂપિયાનું ઘી. આ જ બધી બૂમો એને સાંભળી. મહાત્મા ત્યાં ગયા, કે છે મારી પાસે પારસમણી છે, સ્વીકારી લે. એ કે અત્યારે ડિસ્ટર્બ ના કરો, અત્યારે ટાઈમ નથી, અત્યારે ગ્રાહક બધા ખોટી થશે. પરાણ એને પારસમણી આપ્યો. એ કે સામે પેલા ગોખલાની અંદર મૂકી દો. અને પછી પેલા મહાત્મા તો ચાતુર્માસ ગાળવા માટે ક્યાંક જતા રહ્યા. પાછા ફરતા હતા, મનમાં વિચાર કરતા હતા કે ગામમાં પ્રવેશ કરીશું અને પછી તો ત્યાં મોટો બંગલો થઈ ગયો છે, 1000 ને એસટીએમ ના બધી હોન્ડાની કંપનીની બધી ગાડીઓ ઉભી હશે. જેવા પ્રવેશ કર્યા, બંગલો એ નહીં, બંગલી એ નહીં, કોઈ ગાડી એ નહીં, એની જ સામાન્ય ઝૂંપડી, એની જ બૂમો. લો 8 આનાનું તેલ, લો રૂપિયાનું ઘી. આ તેલપળીનો સામાન્ય ધંધો કર્યા કરે. મહાત્મા ત્યાં ગયા, કોઈ ગ્રાહક નહોતા. મહાત્મા કે મૂરખ, મેં તને શું આપ્યું તું તને ખબર છે? એ કે જે આપ્યો લઈને જતા રહો. એ કે પારસમણી આપ્યો છે કે લાવ પેલા મારી પાસે. શોધ્યો ગોખલામાંથી ઉપર ધૂળ ના સેપટ ને બાવા બધા જામી ગયેલા હતા. પોતાના હાથમાં લીધો. એ કે પારસમણી એટલે શું? એ કે લોઢાને અડાળે તો હોનું થઈ જાય. લાવ તારું લોઢું, લાવ તારા ત્રાજવા. તો કરમ એવા ફૂટેલા ત્રાજવા પેલા ચામડાના હતા, ઉપરની પેલી દાંડીએ લાકડાની. અને પછી કે બાટ લાવ. તે બાટે પેલા અચ્છરી અને બશેરી પેલા નદીના પાણા રાખ્યા હતા. બાટે પેલો લોખંડનો મળે નહીં. એ કે છરી લાવ. તે ગોળ તોડવા માટેની પેલી છરી આવે ને કાપવાની, એ છરી કટાઈ ગયેલી છરી હતી. સામાન્ય છરી આપી. મહાત્માએ પારસમણીનો સ્પર્શ કરાયો ને આખી સોનાની થઈ ગઈ. પેલો કે છે, મહેરબાની કરીને 5 મિનિટ માટે આપો, મારા ઘરની પાછળથી રેલવેના પાટા પસાર થાય છે, હમણાં અડાડીને આવો. મહાત્મા કે 5 મિનિટની વાત કરે છે, 4 મહિના તારા ઘરમાં પારસમણી રહ્યો છે. આજે આમાંથી કેટલાકના ઘરમાં 4 મહિનાથી પ્રમુખ સ્વામી રૂપી પારસમણી હશે, કેટલાકને 4 વર્ષથી, 5 વર્ષથી, 10, 15, 20, 25, 50 વર્ષથી પારસમણી છે. પણ જો ઓળખાય તો પરિવર્તન થાય. પ્રાપ્તિ તો થઈ, કરોડ રૂપિયાનો ચેક મળે, પણ એની આપણને મૂલ્ય જ ખબર ન હોય તો. સાઉથની અંદર પેલા એક વિદ્યારાજ થઈ ગયા, એના ઘરે નીલમ પડેલો હતો. એને ખબર નહીં કે નીલમ છે, સામાન્ય પેલું પથ્થર જેવું લાગતું હતું, શાલિગ્રામ જેવું. અને પછી ઘરે પૂજન કરી કંટાળ્યા એટલે પેલા એક મંદિરમાં આપવા ગયા, વૈષ્ણવ મંદિરમાં. એ કે રાખો પૂજારી, કે અમારે ઠાકોરજી ઘણા છે, કે ઘેર લઈ જા, કે આટલા એકને પહોંચી વળતા નથી. કે એને ના પાડી, ઘરે લઈ ગયો. અને પછી સાફ સુફી કરતો હશે ને એમાંથી કંઈક ચળકતું દેખાયું. અને પછી તરત પોતે ચેક કરાયું. એમ એમ કરતા કરતા ઝવેરી ને ઝવેરી પાછું કંઈક મોટા આગળ, એમ કરતા કરતા એની કિંમત વધતી ગઈ. એની કિંમત કેટલી થઈ? 258 અબજ રૂપિયા. 258 અબજ રૂપિયા એના ઘરમાં પડ્યા હતા, પણ એને ઓળખાતું નહોતું. પ્રાપ્તિ હતી, પણ એની યથાર્થ પ્રતીતિ એને નહોતી. વસ્તુ તો આપણી પાસે હોય, પણ એની ઓળખાણ એ આપણને થવી જોઈએ. આજે ભગવાન ને સંત એ તો ઘણા બધાને મળ્યા હોય, પણ એની ઓળખાણ નથી હોતી. નારદજી એ જયારે યુધિષ્ઠિર પાસે આવ્યા અને યુધિષ્ઠિર આગળ આવ્યા, નારદજી ને યુધિષ્ઠિર પોતે શું બોલ્યા?
એ કે પ્રહલાદ માટે ભગવાને નૃસિંહ અવતાર સ્પેશિયલ ધારણ કર્યો, એક ભક્ત માટે ભગવાન આવ્યા હતા પૃથ્વી ઉપર, બીજું કઈ નિમિત્ત હતું? આજે સમદેણ ભગવાન તો પૃથ્વી ઉપર આવ્યા, અનંતના કલ્યાણ માટે આવ્યા. તો હિરણ્ય કશ્યપુને મારવા અને પ્રહલાદનો ઉદ્ધાર કરવા માટે સ્પેશિયલ નૃસિંહ અવતાર થયો. એ વખતે યુધિષ્ઠિર રડવા જેવા થઈ ગયા. નારદજીને શું કહે છે કે પ્રહલાદ માટે સ્પેશિયલ અવતાર આવ્યો ને અમારા માટે કઈ નહીં, રડવા લાગ્યા. એ વખતે નારદજી પોતે શું બોલ્યા, યુયમ નૃલોકે વત ભૌરી ભાગા લોકમ પુનાનામ મુનિયો ભિયંતિ એશામ ગૃહનામ વસતિ ઇતિ સાક્ષાત. તું જેના માટે રડે છે એ સાક્ષાત પરમાત્મા તો તારા ઘરની અંદર નિવાસ કરીને રહે છે, કૃષ્ણ સ્વરૂપે. તું મામા ફોઈના છોકરા માને છે, મામા ફોઈનો છોકરો ન હોય એ સાક્ષાત ભગવાન છે. ભગવાન હતા પણ માણસ ઓળખી ન શકે તો અપૂર્ણપણું રહે છે. યાદવો ભગવાનના દીકરા હતા પણ ઓળખી ન શક્યા. એટલે મહારાજે પ્રથમના 24માં વતનોતમાં બ્રહ્માનંદ સ્વામીનો આ પ્રશ્ન છે કે મહારાજ સ્વભાવ ટળી ગયા છે, બીજું બધું કોઈ પ્રશ્ન નથી, છતાં પણ ખાલીપો અપૂર્ણપણું કેમ રહ્યા કરે છે? મહારાજ કહે છે, જેવી જોઈએ એવી યથાર્થ ઓળખ એ થઈ નથી. યથાર્થ ઓળખાણ કરવાની છે ભગવાનને સંતની. આ લોકમાં સામાન્ય માણસની ઓળખાણ થાય તો એ કેવું કામ થાય, તો ભગવાનને સંત ઓળખાઈ જાય તો. સ્વામી બાપા સુરતમાં થોડાક સમય પહેલા પધાર્યા હતા. એ વખતે સુરતમાં નીલકંઠ અને સહજાનંદ બે ટીમ પાડીને કિશોરો ક્વિઝ કરતા હતા. સામે નીલકંઠ ટીમના કિશોરો હતા, આ બાજુ સહજાનંદ ટીમના કિશોરો. અને નીલકંઠવાળાને પ્રશ્ન પૂછાયો, પેલા સંચાલકે પ્રશ્ન પૂછ્યો કે સુરત સિવાયના 5 સંતોના નામ બોલો. સુરત મંદિરમાં સેવા કરતા હોય એ સિવાયના 5 સંતોના નામ બોલો. એટલે નીલકંઠ ટીમમાંથી એક છોકરાએ પ્રારંભ કર્યો, આચાર્ય સ્વામી, પછી કે કોઠારી સ્વામી, અને પછી અચાનક યાદ આવ્યું એ કે પ્રમુખ સ્વામી, અને પછી એ રીતે 5 સંતો પૂરા કર્યા. પછી પેલા જે સંચાલક હતા એ શું બોલ્યા કે તમે 5 પૂરા કર્યા છે પણ તમારા માર્ક કાપી લેવામાં આવશે. પેલો કે કેમ માર્ક કાપી લેવાના, એ કે પ્રમુખ સ્વામી જેવા સંત અહીંયા બેઠા છે એનું નામ યાદ ના આવ્યું, તમે બીજા બધા આગળ યાદ કરવા પડ્યા, છેક ત્રીજા ક્રમે તમે બોલ્યા છો એટલે માર્ક તમારા કાપી લેવામાં આવે છે. સ્વામીએ તરત માઇક હાથમાં લીધું, સ્વામી કે માર્ક આપો, કે એને કાપી ન લેશો એને ત્રીજા તો ત્રીજા પણ ઓળખાયા તો ખરા ને, સમજાયા તો ખરા ને. મોડા વહેલા આમાંથી કેટલાકને શરૂઆતથી આ ઓળખાઈ ગયા હશે, કેટલાકને મોડા ઓળખાય, પણ જાગ્યા ત્યાંથી સવાર ઓળખાવા જોઈએ. છેલ્લી ઉંમરે પણ આ સંત ભગવાનની સાચી ઓળખ એ આપણને થવી જોઈએ. પરંતુ આ સંત આપણા જેવા આપણને લાગે છે. સ્વામી બાપા બાયપાસ સર્જરી કરાવે, આપણને થાય કે બાપાને કેમ આવી તકલીફ થતી હશે. એક વાર ખરી ભક્ત બાપા પાસે આવ્યા અને સ્વામીને કહે છે, સ્વામી મારો ખભો દુખે છે. સ્વામી કે મને હાથ ફેરો ને મને દુખે છે. સ્વામી આવું કે? સ્વામી કે મને પેલું પરદેશ ગયા હતા અને સ્વામીને દુખાવો થઈ ગયો હતો. સ્વામી કે મને કેટલા વખત, હવે એની આગળ શું આશીર્વાદ લેવા જવા. આવું ઘણી વાર સ્વામી એવા ચરિત્રો કરે છે કોઈ રીતે આપણે સમજી જ ન શકીએ. આ વખતે ફૂલદોલમાં સારંગપુર ઉજવાયું. આવા સંતમાં મનુષ્યભાવ ન લાવવો, દિવ્યભાવ રાખવો એટલો કઠિન છે ને. થોડાક સમાગમનો પ્રયત્ન કરીએ ને, ખાલી આપણે એમ બોલી જઈએ છીએ કે આ સંત મને ઓળખાઈ ગયા. મહંત સ્વામી, ડોક્ટર સ્વામી 45 વર્ષથી ભેગા છે અને એમ બોલે છે કે આ પુરુષ ઓળખાતા નથી, અને આપણે 2-5 વર્ષમાં એમ બોલી જઈએ કે ઓળખાઈ ગયા. એમ ઓળખાઈ જાય? મનુષ્યભાવ કેટલો આપણા મનની અંદર સતત આવ્યા જ કરતો હોય છે. આ વખતે ફૂલદોલની અંદર, ફૂલદોલમાં મારી સભા વ્યવસ્થામાં સેવા હોય છે, આ વખતે અમે બેઠક વ્યવસ્થા 45-50 હજાર હરિભક્તોની રાખી હતી. ABCD એક બાજુ ગાળાના નંબર હોય છે, એક બાજુ 1 થી શરૂ કરીને 29 સુધી ગાળા હતા. પેલી બાજુ 1 થી માંડીને Z સુધી, Z1 ને એમ પાછા Z6 સુધી ગાળા હતા. દરેક માણસ શાંતિથી બેસી શકે. અઠવાડિયાથી અમે એક્સરસાઇઝ કરીએ છીએ. તમને બધાને ફૂલદોલમાં રંગાવા લઈ જવા ને શાંતિથી, એના માટે તો કેટલા સંતોન પસાર કરીએ. એક એક ગાળા દીઠ આ વખતે 2-2 સંત મૂક્યા હતા. દરેક ગાળા દીઠ એક ગાળામાં 70 હરિભક્તો બેસે એવા પાછા 9-9 નો પાછા ગાળા, એક ગાળો પેલો પરમાર વાળો તો હોય જ, એવા 6 ગાળા ભેગા થાય, 9 ગાળા ભેગા થાય, એને પાછી દોરીઓ મારવાની, એમાં સંત ગોઠવવાના. આખો નકશો બનાવેલો હતો, સંતોને સમજાવવામાં આવે, ઓવરહેડ પ્રોજેક્ટર ઉપર બધાને બેસાડીને સમજાવવામાં આવે. કાર્યકરોને રાજકોટના 300-400 હતા અને વડોદરાના 400 કાર્યકરો, 800 કાર્યકરો અમારી પાસે હતા આ વખતે. ફૂલદોલમાં બધાને શાંતિથી લઈ જવાય એના માટે બીજી વ્યવસ્થા. કદાચ 45,000 હરિભક્તો ભરાઈ જાય તો બહાર અમે 9 જેટલા તો ભૂંગળા લગાવી રાખ્યા હતા કે બહાર જે બેસે એને પણ શાંતિથી સંભળાઈ શકે, અને બહાર દંડા ખોડીને રાખ્યા હતા અને પાથરણા તૈયાર હતા, અને પરમાર મંડપના 2 માણસોને ત્યાં તૈયાર ઉભા રાખ્યા હતા કે જેવી સંખ્યા વધે અને તરત આપણે વાહડા ખોલેલા જ છે અને ઉપર પેલું બાંધવા માંડવાનું, અને દોરી પણ તૈયાર હતી. અને ઇમરજન્સીના 50 સ્વયંસેવકો હતા કે અંદર તો એક ગાળા દીઠ 12 સ્વયંસેવક હતા, તો બહાર જે નવા ગાળા થાય એના સ્વયંસેવક તો જોઈશે ને, એટલે 50 સ્વયંસેવક રાખ્યા હતા. આવું આયોજન કર્યું હતું, કોઈ રીતે પ્રશ્ન જ ના થાય શાંતિથી બાપા સુધી 20 મિનિટની અંદર આ 35,000 હરિભક્તો રંગાઈ નીકળી શકે એવું આયોજન હતું. છતાં પણ સ્વામી આ વખતે કંઈક ચરિત્ર કર્યું.
સ્વામીએ શું ચરિત્ર કર્યું? આ વખતે ની આગલી વખતે સ્વામીએ બહાર બેઠેલા જોયા કેટલાક માણસોને, અને સ્વામી બાપા એ વખતે તડકો હતો દૂરની બાજુમાં. સ્વામીને ખ્યાલ નહીં કે લોકોને તકલીફ પડે છે, તકલીફ નહોતી પડતી, પણ સ્વામીએ દૂરથી જોયા અને પછી સંતોને બોલાયા. સ્વામી કે પેલા બહાર તડકે કેમ બેઠા છે? આપણે વાત કરી બાપા સભા મંડપ ફૂલ થઈ ગયો છે, બહાર વ્યવસ્થા છે, એ લોકોને આપણે પાછળથી ઘુસાડી દઈશું. સ્વામી કે ના, એ લોકોને પહેલા લો. હવે એને પહેલા કેમ ના લેવા? હવે કેવી વ્યવસ્થા હોય? આપણે પહેલા ઉભા થાય પછી પાછળવાળા લેવાય? એને પહેલા લઈએ તો શું પરિસ્થિતિ સર્જાય? બાપાને વિનંતી કરી સ્વામી કોઈ રીતે આવે એવું નથી. સ્વામી કે ના, આપણે એને પહેલા લાવવા જ, કે બિચારા તડકે બેઠા છે ને આપણે પહેલા લો, કે અને જે આગળ બેઠા છે ને છેલ્લે લો. એટલે પરિસ્થિતિ આવી હતી, સ્વામી આજ્ઞા કરી પછી તો આપણે નમતો જોખવાનું જ હોય. તો દિન કહે દિને ગાવું સારું લાગે છે, પણ પછી જયારે થાય આયોજન કર્યું હોય ત્યારે બહુ ભારે પડી જાય છે. એ વખતે સ્વામી આજ્ઞા કરી અને બધાને લાવવા ક્યાંથી? તો જે એક્ઝિટ છે રંગીન, જે ચોકડીમાંથી આપણે નીકળીએ છીએ ને એમાંથી લાવવાના પાછા, બીજો કોઈ રસ્તો જ નહોતો. તો કેટલાક આવતા હોય ને કેટલાક પાછા સામે જતો, એટલી અવ્યવસ્થા થઈ ગઈ. એ પાછા બહાર બેઠેલા હતા 4,500 જેટલા હરિભક્તો હતા, એમાં પાછા હરિભક્તો તો નતા જ, ખાવાયેલા હતા ઘણા બધા, તો બહારના માણસો હતા. હરિભક્તો તો ટાઈમે જઈ જાય, આ લોકો તો 11:30 પછી આવ્યા હતા, 11 વાગે આવ્યા હતા. પણ છતાં સ્વામી માન્યા નહીં, એ લોકોને લાવવા ગયા તો જે પાછળ બેઠેલા હોય ને પાછળના ગાળામાં એ બધા ઉભા થઈ ગયા ને એની પાછળ જોઈન્ટ થઈ ગયા. નહીં, આપણે છેલ્લે પ્રસાદ શરૂ થતી હોય તો પેલા લોકો પાછળથી જોઈન્ટ થઈ થઈને આમ આવે ને અટકાવવા ક્યાં? કેટલા સંતોન જોડ્યા, સ્વયંસેવક જોડ્યા, કોઈ રીતે વ્યવસ્થા સચવાય જ નહીં. અને પાછળથી આગળવાળા કે આના કરતા પાછળથી નંબર લાગશે, એટલે કૂદી કૂદી વાંસ અમે બાંધ્યા હતા, વાંસ તોડી તોડી નીકળી ગયા. એટલી અવ્યવસ્થા સર્જાઈ ગઈ, 5-10 ગાળા શાંતિથી પસાર થયા હશે. અને પછી અમે તો અસ્ત્ર શસ્ત્ર મૂકી દીધા, પેલી વોકી ટોકી હાથમાં લઈને ફરતા હતા એ મૂકી દીધી, અને સાંખ્ય કરી સ્ટેજ પર ચડીને બાપા સામે દર્શન કરવા બેસી ગયા. કે હવે આપણે વ્યવસ્થા થાય એવું નથી, આપણાથી આ નહીં થાય. કારણ કે 35,000 માણસ એકદમ ઊભું થઈ જાય, કોઈ દોરી દંડા અને જે પેલી લોખંડની રેલિંગ રાખે રેલિંગ તોડી નાખી એ પણ તૂટી ગઈ. હવે કરી તેને કંટ્રોલ કરવા દોરી દંડા બધું તૂટી ગયું. અને પછી તો છેવટે અસ્ત વ્યસ્ત થયું, કેટલાક રંગાયા ને સ્વામી તો છેક સુધી બેઠા હતા, પણ તોડફોડ દંડા તોડી નાખે, પેલા રેલિંગના દંડા દોરીઓ બધી જેમ તેમ કરી નાખી. આ પ્રસંગ આખો પૂરો થયો ને આપણને સખત સ્વામીમાં મનુષ્યભાવ સહેજ આવી જાય, કે આવું કેમ કરતા હશે? અમને ખબર નહોતી, અમે બધું આયોજન કરવાના હતા, તમે શાંતિથી બેસો ભાઈ સાહેબ, અમને બધું કરવા દો. પણ ઘણી વાર બેહતા નથી, એટલા ઉતાવળા થઈ જશે, આકડા ઉતાવળા, ઘડીએ ઘડી આપણને સલાહ સૂચન કર્યા કરે, આમ કરો ને તેમ કરો ને, આપણું બધું આયોજન વીખી નાખે, બગાડી નાખે, ઘણી વાર અવ્યવસ્થા સર્જે એવું કરે પોતે. છતાં પણ એને દિવ્ય જાણવા, એ સાક્ષાત ભગવાન છે. આવું કરીને આપણું અહમ ટાળવા માંગતા હોય, આપણા મનમાં કઈક બુદ્ધિનો અહમ હોય કે બધાનું આયોજન હું કરું છું, કરો હવે આયોજન, કે આયોજન બધું વીખી નાખે, નથી થાય એવું, એના બળથી આ બધું આયોજન થાય છે. પણ એ વખતે એને દિવ્ય જાણવા ખૂબ ભારે છે, એ કંઈક રોગ ગ્રહણ કરે. સ્વામી બાપા બાઈપાસ સર્જરી કરાવવી પડી, એ વખતે આપણને થાય કે સ્વામી સાક્ષાત ભગવાન છે ને આ બધું કેમ આવતું હશે, આવા રોગ કેમ આવે, દિલ્હી અક્ષરધામમાં સ્ટે લાગવાનો તો કેમ આવી પરિસ્થિતિ સર્જાઈ. આમ આપણે કીર્તનો ગઈએ કે મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય, આખો સુપ્રીમમાં કેસ થાય, આખો નાખો કેસ થઈ જાય, તમારી વરજી વગર કઈ ના થાય, પેલી હેરોની જમીન ના મળે. એ વખતે દિવ્ય જાણવા ખરેખર કઠિન છે, પણ મહારાજ આ લોકમાં આવ્યા છે, મનુષ્ય ચરિત્ર કરતા હતા, એમાં સંત પણ ચરિત્ર કરે છે, એ દારે એમ કરી શકે છે, એની શક્તિની આપણને ખરેખર ખબર નથી. આ સંત પાસે શું શક્તિ છે? ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હવેલીનું કામ ચાલુ હતું, એ વખતે કેટલીક દિવાલો ચણવાની હતી અને ઈંટનું કામ, ઈંટની જરૂરિયાત પડી. હવે ઈંટ તો ઈંટવાડામાંથી લાવવાની હોય, તાત્કાલિક બધી ઈંટો આવી શકે એવું નહોતો. સ્વામીએ પેલા એક કુંભારે વાત કરી, સ્વામી પેલા કડિયાએ કે તાત્કાલિક ઈંટો જોઈશે. સ્વામીએ શું ચરિત્ર કર્યું? સ્વામી કીધું માટીના પિંડા તૈયાર કરો, ઈંટની સાઈઝના માટીના પિંડા. એ કે પણ સ્વામી ઈંટ તો નિભાડામાં તૈયાર થાય એમ કે ઈંટ બનતી હશે? સ્વામી કે હું કહું છું ગુણાતીતાનંદ સ્વામી કે માટીના પિંડા તૈયાર કરો. માટીના પિંડા તૈયાર કરાયા સ્વામી ઈંટની સાઈઝના. સ્વામી કે અહીંયા મૂકી દો, હમણાં ઈંટ બની જશે. સ્વામી એમ ઈંટ બને? સ્વામી કે ઉપરથી સૂર્યનારાયણ તપશે અને નીચેથી શેષ નારાયણ ને પૂર્ણ પુરુષોત્તમની સેવા કરીને ઈંટ તૈયાર કરી આપશે. અને ખરેખર ઈંટો તૈયાર થઈ, નિભાડા વગર ઈંટો તૈયાર કરી શકે. પેલા પેલો કાળવો નદી ત્યાંથી પસાર થાય છે અને ત્યાંથી મંદિરના પાયા પૂરવા માટે પથરા લીધા હતા, અને પછી જુનાગઢના નાગરોએ ઉહાપો મચાયો કે અમારા પાણા લઈ લીધા. હવે એને પાણા શું કામ લાગવાના હતા? નદી કિનારાના પાણા લીધા છે તો એ ગામની અંદર શોર બકોર મચી દીધો કે આ સ્વામિનારાયણ વાળા પાણા લઈ જાય છે. સ્વામી કે તમારા પાણા પાછા આપી દઈશું. હવે એટલા બધા પાણા લાવવા ક્યાંથી? સ્વામીએ સંકલ્પ કર્યો, ગિરનારની અંદર ત્યાં મોટું પૂર આવ્યું, ત્યાંથી પથ્થર તણાતા તણાતા આવીને ત્યાં પાછા ગોઠવાઈ ગયા.
આ ગુણાતીતા અને સ્વામીની તાકાત છે, એ બધું કરી શકે છે. એની શક્તિની સામર્થ્યની ઘણી વાર આપણને ખબર હોતો નથી. એવા સંત છે સ્વામી ના આઈમેક્સ ના કેટલા પ્રસંગ, મોઢેરામાં પેલું વાદળું ખસતું નતું, સ્વામી આમ કરે લટકું કરીને ખસી જાય. ઇન્દ્રિયો અંતકરણ ઉપર તો એનો કાબુ છે, પણ સૃષ્ટિના તમામ તત્વો પર એનો કાબુ છે. આ વાત પેટમાં માયાવી છે, ખરેખર આજની વાત છે નથી માયાવી. બહુ થોડો વિશ્વાસ રાખીએ, સતત આસ્તિકતાથી મહિમાથી પ્રીતિપૂર્વક સાંભળીએ ત્યારે આપણને પ્રતીતિ આવે કે આ પુરુષ કંઈક જુદા છે. આપણને આપણા જેવા લાગે છે, રોગ ગ્રહણ કરે, અસામર્થ્ય બતાવે, છતાં પણ આ પુરુષ જુદા છે. આવી કંઈક ઓળખાણ થાય તો કંઈક કેફ આવશે, બાકી તો રડવાના જ વારા. આ ભગવાન ઓળખાઈ જાય પછી અને કઈ દુઃખ રહે જ નહીં. પેલા બાદરા ગામના સામાન્ય ડોસાભાઈ બાદરાનો સૂકો રોટલો ખાતા હતા અને કેબથી એ કહે, લુખું તો આખી દુનિયા ખાય છે, હું તો મારા સ્વામિનારાયણને સંભાળીને ખાઉં છું. આજે આપણે ઘરની અંદર હરખું ખાવા ના મળતું હોય, એવા આપણને રોટલીન શાક તો મળે જ છે, મોટે ભાગે રોટલીન દાળ ખાતા ઈશું, તો એ બાપાને ફરિયાદ કરીને પ્રાર્થના કરીને કે સ્વામી કઈ ભલીવાર આવતો નથી. બ્રેડ ખાતા હોય એમાં પણ પેલી બટર વગરની બ્રેડ હોય ને એમાંય દુઃખી, ઓલા બ્રેડ તો ખાય છે એનો તો આનંદ લે, પણ એનો આનંદ ના લઈ શકે. પેલો સૂકો રોટલો ખાતો તો છતાં પણ આનંદથી પોતે રહી શકતા હતા. પ્રતીતિ ઓળખાણ થઈ, કે જે આપણે ઓળખાણ કરવાની છે. ગાદડકાના ગોવિંદ દરજી થઈ ગયા, એને ગામ લોકો ટીકા કરતા કે અલા ગોવિંદ સ્વામિનારાયણનું ભજન કરે છે, તારું કલ્યાણ થશે કે નહીં? ગોવિંદ દરજી કે મારા કલ્યાણની શું વાત કરો છો, મારા સિવેલા કપડા પહેરશે ને એનું પણ કલ્યાણ થશે, હું સ્વામિનારાયણનું ભજન કરું છું. આ અસ્મિતા આ ક્યારે થાય? આપણને જે પ્રાપ્તિ થઈ છે એની યથાર્થ ઓળખાણ થાય, ઓળખાણ થયા ની કેવી પ્રતીતિ. આજે આપણને આવા પુરુષ, આવા દિવ્ય પુરુષ એ પ્રાપ્ત થયા, આમાંથી મોટા ભાગના એકાદ વાર તો સ્વામીનો સ્પર્શ થયો હશે, એકાદ વાર તો મળ્યા હશે, સ્વામી કઈક વાત કરી હોય, સાનિધ્ય પ્રાપ્ત થયું છે, પણ એની પ્રતીતિ આવી જોઈએ કેવા પુરુષ એ આપણને પ્રાપ્ત થયા છે. એકવાર પ્રતીતિ આવશે પછી કોઈનો ભાર નહીં રહે. કોઈ અવતારાદિકની નિંદા કરવાની આપણી વાત નથી, આપણો સંપ્રદાય આપણને કોઈ દેવી દેવતાની ટીકા કરતા શીખવતો જ નથી. લોકો બહાર ભલે બોલે કે સ્વામિનારાયણ સંપ્રદાય ટીકા કરે, ટીકા નથી, પતિવ્રતાની ભક્તિ છે. આજે આપણે જેમાં માનતા હોય એની સાથે નિષ્ઠાથી જોડાવાનું છે. કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતામાં કહે છે કે મામેકમ શરણમ વ્રજ, કેવળ મારા શરણે જા. તો રામ તો એના પહેલા 21 લાખ વર્ષ પહેલા થયા હતા, તેમ બોલવું જોઈએ કે રામ નામનો જપ કરજે મૂંઝવણ ટળી જશે. કૃષ્ણ ભગવાન અર્જુનને એમ નથી કહેતા, પોતાના શરણે બોલાવે છે. એમ જેને આશ્રય થાય, નિષ્ઠા થાય, એને ક્યારે કોઈનો ભાર ન રહે. દેતળ ગામના ગોપાલભાઈ આપણા એક હરિ ભક્ત, જુનાગઢની બાજુનું આ ગામ છે, અને એને દીકરો નહોતો, અને પછી એકવાર પોતાના ખેતરમાં ગયા છે અને પેલો બામણ ફરતો ત્યાં આવ્યો અને પછી એની પત્નીને પૂછ્યું શું તકલીફ છે, કે બીજી કોઈ તકલીફ નથી, અમને તો સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે, નાના કે કંઈક તકલીફ તો હશે જ. અને બાઈ માણસ છોકરો નહોતો એટલે વાત કરી કે મને કંઈ દીકરો નથી, અને પેલા કંઈ આશીર્વાદ આપ્યા, જાઓ કે 2-3 વર્ષમાં તમને દીકરો થઈ જશે. અને ન કરે નારાયણ, ન કરે સ્વામિનારાયણ, દીકરો થયો ખરો એમને. થોડાક વખત પછી પેલો ફરતો આવ્યો અને પછી આ ગોપાલભાઈ પોતાના આંગણામાં ફળિયામાં જ ઢોલિયા ઉપર બેસીને છોકરાને રમાડતા હતા. પેલો બામણ ત્યાં આવ્યો અને કહે છે કે રૂપિયા આપો કે 101 રૂપિયા. એ કે 101 રૂપિયા છે ને? અને કે ધોતિયાનો જોટો આપો. એ કે શેની માગણી કરે છે આ બધી? એ કે તું જે ખોળામાં રમાડે છે ને છોકરો, એ આપણો આપેલો જ કે? તને ક્યાં દીકરો થતો હતો સ્વામિનારાયણના પ્રતાપે? એ કે મારો આપેલો છે. ગોપાલભાઈએ સેટ પણ સંકોચ વગર છોકરો પોતાના ખોળામાં હતો અને પેલા બામણના ખોળામાં મૂકી દીધો. એ કે તારો આપેલો હોય તું લઈ જા, મારે જોઈતો નથી, મને તો મારા સ્વામિનારાયણ આપે. પેલો કે ઘેર 2-3 પડ્યા છે, પૂરું થતું નથી એટલે જ માગવા નીકળ્યો છું, આનું ભરણ પોષણ કેમનું કરવું? આટલી નિષ્ઠા, બોલો કેટલી કક્ષાની નિષ્ઠા હોઈ શકે છે? ક્યારે કોઈની આગળ આમ હાથ ન લંબાવી શકે. મને જે ભગવાન મળ્યા, મને પ્રમુખ સ્વામી મળ્યા, સ્વામિનારાયણ ભગવાન મળ્યા, મને મારે કે તારે, રોડપતિ કરે કે કરોડપતિ કરે, પણ એના સિવાય કોઈની આગળ એનું મસ્તક આસ્તિકતાથી ક્યારે ઝૂકી ન શકે. પેલી ઉપલેટાની રૂપાબાઈ કરીને બાઈ હતી, એ માતાજીની ભક્ત હતી, શ્રીજી મહારાજની ઓળખાણ થઈ અને પછી દેવીને નૈવેદ્ય ધરાવવાનું બંધ કર્યું અને પછી દેવી એકદમ કોપાઈમાન થઈ. એ કે અત્યાર સુધી મને નૈવેદ્ય ધરાવતી હતી, હવે કેમ ધરાવતી નથી? એ કે તારા છોકરાને લઈ જવું છું, છોકરાનો હાથ જ્યારે લઈ જતી હોય છે એ વખતે આપણી સ્વામિનારાયણની બાઈ હરિભક્તા ગામડા ગામની, એ કે શિયાળવા જેવી તું મારા છોકરાને હાથ તોડાળ, કે મારા સ્વામિનારાયણને જોયા છે અને શ્રીજી મહારાજ પ્રગટ થયા. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં ખરી ચરિત્રામાં ચિંતામણીની અંદર આ પ્રસંગનો ઉલ્લેખ આવે છે. મહારાજ પ્રગટ થયા, મહારાજે પેલી સામાન્ય દેવી હતી મેલી દેવી એને સોટી મારીને કીધું આજ પછી આ ઘરમાં ક્યારે આવતી નહીં. પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થાય પછી સામાન્યની બીક રે. મનમોહનસિંહ આપણા વેવાઈ થતા હોય પછી સરપંચની બીક રે. હાલા મનમોહનસિંહની છોકરી સાથે એન્ગેજમેન્ટ કર્યું છે, હવે સરપંચની એસી કી તૈસી, કોઈને પૂછવાનું રે. એટલે કોઈની આપણને બીક ન રે, કોઈની પડી ન રે. આ તો આપણે આટલા વર્ષોથી સત્સંગમાં આવીએ છો તો એ કાળી 14 આવશે એટલે વડા બનાવશે અને કકળાટ કાઢવા જઈએ છે. કરો છો અહીંયા કકળાટ કાઢો છો? એટલે પણ આપણા ઘરમાં કકળાટ શેનો હોય,
ઘર સભા કરતા કકડાટ કોઈ દાડો ભેગો થયો હોય, કરશે નહીં આ બધું. અરે પેલો કુંડાળા હોય ને, ચોકડી ઉપર પેલા કુંડાળા કર્યા હોય ને, એમાં કે પગ ના મુકાય ને બિલાડી જતી હોય તો આપણે અપશુકન ને. જેને મહારાજ ની નિષ્ઠાથી અને કોઈ અવતાર આવતું આડું આવતું જ નથી. અમે નાના હતા ને ત્યારે સાયકલો લઈને પેલા ચોકડી હોય ને એમાં જ ઉભા રહી જતા હતા, અને પેલી સવાર રૂપિયો મૂક્યો ને એની ચોકલેટો ખાઈ જતા હતા. તો એ કઈ થયું નથી. ખરેખર આપણા મનની અંદર નિષ્ઠા હોય, આપણને જે ભગવાન ને સંત મળ્યા છે એવું નથી કેતો કે રોડ ઉપર ના શ્રીફળ ઘેર લઈ આવજો, જેને જે કર્યું હોય કરે, પણ આપણા મનમાં એની કઈ બીક ન રહે, એક પ્રકારની આસ્થા ન રહે, મનમાં ડગમગાટ ન રહે. કોઈ કાળ કર્મ કે માયા ભગવાનના ભક્તને દુઃખ દેવા માટે એ સહેજ પણ એની અંદર સામર્થ્ય નથી, એવા ભગવાનને સંત આપણને મળ્યા છે. એ અંતર્યામી છે, એ બધું જાણે છે, કયા ભક્તને ક્યારે સુખી કરવો ક્યારે દુઃખી કરવો એ બધું જાણે છે. એ કોકને સભામાં બોલાઈને એને આગળ લેશે, કોકને ન બોલાઈને આગળ લેશે, કોકને લોટરી લગાડીને સુખી કરશે અને કોકને સાવ પાયમાલ કરી નાખીને પણ એને આગળ લઈ જશે. એનું મિશન છે અક્ષરધામમાં લઈ જવા. એની રીત સામે ન જોવો, રીત જુદી જુદી રાખશે. આપણે ડોક્ટર પાસે જઈએ અને પછી ડોક્ટર બે પેશન્ટ આપણે સાથે ગયા હોય અને બંને સરખું દુખાવું હોય, ડોક્ટર એકને ગોળીથી પતાવી દે અને એકને ઇન્જેક્શન આપે, આપણે કહેવાય કે સાહેબ મને ઇન્જેક્શન આપો ને પેલાને કેમ આપો છો. ના, ડોક્ટર જાણે છે કોનો રોગ શેનાથી ટાળવો, કોકને બે ગોળીથી ટાળશે, કોકને પાંચ ગોળીથી, કોકને ઇન્જેક્શનથી ટાળશે. એ ડોક્ટર છે, એ બધું જાણે છે. એની સામર્થ્ય બાપા અંતર્યામી છે, દરેકનું બધું જાણી શકે છે. પરદેશની અંદર લોસ એન્જલિસની અંદર જીતેશભાઈ કોઠારી છે આપણા હરિભક્ત, એના પત્નીને સુવાડાવવાની હતી, સગર્ભા હતા અને છ સાત મહિના થયા હશે. અને પછી સાંઈ બાપાને પૂછ્યું કે સ્વામી દીકરો નથી તો કઈક આશીર્વાદ આપો. સ્વામી કીધું કે જાઓ કે તમારી પત્નીને દીકરાનો જન્મ થશે તમારે ત્યાં. પેલા એ સોનોગ્રાફી કરાવી, કઈક ચેક કરાયું અને ડોક્ટરે કીધું કે તમારે દીકરી થશે, ગર્ભની અંદર તો બાળકીનો ઉછેર થાય છે. અને પછી સ્વામી મુંબઈ હતા, સ્વામીને ફોન કર્યો કે સ્વામી ડોક્ટર તો એમ કે છે છોકરી જન્મવાની છે. સ્વામી કે નાના કે ભગવાનના આશીર્વાદ છે, દીકરો જ જન્મશે. ફરીથી બીજા ત્રીજા ડોક્ટરના ત્યાં બતાવવા ગયા, ડોક્ટરે ચેક કર્યું. ડોક્ટર કે 100% વિશ્વાસ આપીને કહું છું, હું એમડી ગાયનેકોલોજીસ્ટ થયો છું અને આને છોકરી જ જન્મવાની છે, કોઈ દિવસ અમારા આ જે મશીન ખોટા પડી જ ના શકે. પેલા એકદમ ગભરાઈ ગયા અને બાપાને ફરીથી ગુજરાતમાં ફોન કર્યો કે સ્વામી તમે કહો છો, તમે તો એમને એમ કહો છો, પણ પેલો તો મશીનથી ચેક કરીને કહે છે કે છોકરી થવાની છે. સ્વામી કે તને ડોક્ટરના વચનમાં વિશ્વાસ છે, મારા વચનમાં વિશ્વાસ નથી. જ્યાં છોકરો થશે એનું નામ દર્શન રાજ્ય રાશિ પણ એની એ જ આવશે. સ્વામી આમ બોલ્યા અને ખરેખર એના ત્યાં દીકરાનો જન્મ થયો અને રાશિ પણ દ છ જ આવે ને મીન રાશિ એ જાય, એનું નામ દર્શન રાખ્યું. સ્વામી કે દર્શન પણ થશે ને યોગી પણ હજી આવશે, એટલે બીજો દીકરો યોગી થયો અને એનું નામ યોગી દર્શન પાડ્યું છે. યોગી નાનો છોકરો છે, મોટો છોકરો દર્શન છે, આ સંત છે. એ બધું જાણી શકે છે. સાંઈ બાપા રાજકોટ હતા અને 98 ની સાલની અંદર બાઈપાસ સર્જરી કરાવવા જવાના હતા. એક હરિભક્ત બાપાને મળવાયા, સ્વામી કે છે સાંઈ મને ડોક્ટરો કે છે તમારે બાઈપાસ સર્જરી કરાવવી પડશે. સ્વામી કે જાઓ કે ભગવાનને પ્રાર્થના કરી નહીં કરાવવી પડે. સ્વામીએ છાતી પર હાથ ફેર્યો, પેલાને કરાવી પડી ને પોતાને કરાવવી પડી. આવું બધું ઘણી વાર કરે, ક્યારેક કોકનું મટાડશે, ક્યારેક પોતે આ પ્રકારે સ્વીકાર કરશે, એવા પુરુષ આજે આપણને પ્રાપ્ત થયા છે. એની સામર્થ્ય, એનું શુદ્ધ જીવન. આજે બાપાના જીવનમાં એક ડાગ બતાવો. આપણે એક સત્સંગ આલ્બમ કરીને એક પુસ્તક બહાર પાડ્યું છે, એની અંદર કે બીજા કોકની અંદર આલ્બમમાં સાંઈ બાપાની જુદી જુદી ક્ષણો છે અને પછી હિસ પર્સનલ લાઈફ એમ કરી અને પછી અંદર છે ને 2-3 પાના કોરા આવે છે અને પછી પાછલા પાના, એટલે કોઈક માણસ ફોટા જોતો એમ લાગે કે બીજી બધી છે, પૂજાની છે, સભાની છે, હરિભક્તોને મળતા હોય એના ફોટોગ્રાફ છે, પર્સનલ લાઈફનો કેમ ફોટોગ્રાફ જ નથી. પછી પાછળ લખ્યું છે હી હેઝ નો પર્સનલ લાઈફ, એને કોઈ પર્સનલ લાઈફ જ નથી. આજે સ્વામીનું જમવાનું જાહેરમાં, સ્વામીનું સુવાનું જાહેરમાં, સ્વામી નાવા જાય તોય સેવકો ભેગા હોય, સૂતા હોય તોય બાજુમાં નીચે સેવક સૂતા હોય, એની કઈ પર્સનલ લાઈફ નથી. અખંડ ભેગા આપણી વચ્ચે હોય છે, એક પણ વસ્તુ એને આપણાથી સંતાડી છે. કેટલું જાહેર જીવન એ પુરુષનું છે. માઇક્રોસ્કોપ લઈને આપણે ભેગા ફરીએ ને તમે તો થોડાક નજીક છો, અમે સંતો એની અખંડ નજીક છીએ, અથવા તો સેવક નજીક છે. જેમ જેમ નજીક જઈએ ને માણસના દોષ દેખાતા જાય છે. આજે આ પુરુષમાં એક પણ દોષ નથી, એટલે જેમ જેમ નજીક જાય છે આપણને એમ લાગે છે કે આ પુરુષને આપણે ઓળખી શકતા નથી. જેમ મહારાજે સારંગપુર 17માં વાત કરી ને કે ચંદ્રમા દૂરથી થાળી જેવડો દેખાય, નજીક જઈ એમ મોટો મોટો થતો જાય છે, એમ આ પુરુષની બાજુમાં જઈએ આપણને એમ લાગે કે ખરેખર આ પુરુષ કંઈક જુદા છે. આજે લોકના માણસો કેટલું એકબીજાનું ઘસાતું બોલે છે. બાપાના સાનિધ્યમાં સ્વામી ક્યારે કોઈ સંપ્રદાયનું એક પણ વ્યક્તિનું ક્યારે અવગુણની વાત કરતા નથી. કેટલો પ્રયત્ન આપણે કરી, બહારના મોટા મોટા ધર્મગુરુઓ ગાંધીનગરમાં અક્ષરધામ બન્યું એ વખતે એક ધર્મગુરુ ત્યાં પોતે આવેલા હતા અને પછી આપણા ઉત્સવમાં આવ્યા 92 ના સમયમાં, પછી અક્ષરધામ જોયું, પછી ચિમનભાઈ પટેલના ઘેર ગયા, ઉર્મિલાબેન એના ધર્મપત્ની બેઠા હતા
અને પછી મોટા ધર્મગુરુના માણસના મનની અંદર પણ ઈર્ષ્યા કેવી હોય છે. એટલે પેલા ચીમનભાઈના ગરવાળાએ કીધું કે પ્રમુખ સ્વામીએ સરસ અક્ષરધામ બનાવ્યું, એ વખતે શું બોલ્યા, એમાં શું સરસ બનાવ્યું, એ કે પથ્થર ઉપર પથ્થરનો ઢગલો કર્યો છે. આવી વાત મોટા મોટા સ્થાને પહોંચ્યા પછી પણ થઈ શકે છે. માણસ ઈર્ષ્યાથી રહિત નથી રહેતા. આજે બાપા ક્યારેક કોઈનો અહિત કરવાનો વિચાર નહીં. વડોદરાની અંદર સુરસાગર તળાવ છે, સુરસાગરની અંદર શિવજીની મૂર્તિ પધરાવાની હતી, અત્યારે પધરાઈ ગઈ છે. એની આયોજન બધું એ લોકો બાપાને પૂછીને કરે, એ કે સ્વામી શિવજીની પ્રતિષ્ઠા કરવાની તમે કો એમ કરીએ, સ્વામીએ જયપુરની અંદર ક્યાં પથ્થર ગડાવવા, કેવું આયોજન કરવું, બધી વ્યવસ્થા કરી આપીએ. પછી થોડાક સમય પહેલા, 2 કે 3 વર્ષ પહેલા, એના માણસ બાપાને મળવા સારંગપુર આવ્યા. અને સ્વામીને કહે છે કે સ્વામી અમે તારીખ નક્કી કરીશ, પણ શિવજીની મૂર્તિ અને આજુબાજુ કેટલીક નાની મૂર્તિ પધરાવાની છે, થાય એવું લાગતું નથી. સ્વામી કે કેમ ના થાય, એ કે તમારા હર્ષદભાઈ ચાવડા છે ને જયપુરમાં, એ ના પાડે છે કે અત્યારે મારે દિલ્હીનું કામ ચાલુ છે. અને ખરેખર દિલ્હીનું પણ ટાર્ગેટ પૂરો જ કરવાનું છે, એનો કઈ હર્ષદભાઈનો વાંક નહોતો. એમ કે છે કે અમારું દિલ્હીનું પહેલા અને પછી સાઈડમાં તમારું થોડુંક થોડુંક ચાલશે. સ્વામી એ પેલા ભાઈ બેઠા હતા, સંતો હાજર હતા, સીધો હર્ષદ ચાવડાને ફોન કર્યો. સ્વામી શું બોલ્યા, હર્ષદ આપણું કામ ભલે મોડું થાય, આપણે પેલા આ લોકોનું શિવજીની મૂર્તિનું કામ પતાવી દો. કેટલી એને નિસ્વાર્થ ભાવના છે, કોઈના હિતનો વિચાર નથી. સ્વામી સ્પેશિયલ પ્રતિષ્ઠા ઉત્સવની અંદર પણ પોતે ગયા હતા. દરેક સંપ્રદાયનું સારું પોતે ઈચ્છી શકે છે, કોઈનું અહિત કરવાનો ક્યારે એમને વિચાર આવતો નથી. કેવા નિર્માની પુરુષ છે, નિર્મત્સર પુરુષ છે. હિંમતનગરમાં જન્મજયંતિ ઉજવી, અને એ તો આપણે ઇલેક્શન આવ્યું એટલે થોડોક ફેરફાર થયો, પછી તિથિ પ્રમાણે તો અમદાવાદમાં ઉજવીએ એવું નક્કી થયું. અમારા બધાની ઈચ્છા હતી કે સારંગપુરમાં ઉજવીએ. કેટલાક હાર વધ્યા હતા, હાર એટલા લઈ ગયા હતા કે મોટી જન્મજયંતિ થાય બાપાને પહેરાવશું, આયોજન કરી દીધું. કેટલીક સંતોની ટીમ તો એચ ફ્રેમ ને બધું ગોઠવીને ત્યાં મોકલી દીધા કે સ્ટેજ ગોઠવી દેજો. બાપા પાછા સ્ટેજ પર, હિંમતનગરમાં જન્મજયંતિ થઈ ને બધા સ્ટેજ પર હતા, અને સ્વામી સ્ટેજ પરથી ઉતર્યા. આ બાજુ પેલું ચરણ કમલના ફૂલ ડાન્સ શરૂ થયો. સ્વામી ઉતરતા હતા અને પાછળ બાજુ આવ્યા, અને પાછળ મુતડી હતી, લિફ્ટમાંથી નીચે ઉતરી જવાના હતા. ત્યાં નારાયણ મુનિ સ્વામીએ કીધું કે સ્વામી અત્યારે તો આપણે ખાલી તારીખ પ્રમાણે ઉજવી, તિથિ પ્રમાણે આપણે સારંગપુરમાં ઉજવી છે, અને ખરેખર તમે સહમત છો ને? સ્વામી કે જાઓ કે આપણે સહમત છે, આવું બોલ્યા હતા. અને તરત ભેટી પડ્યા ને આ રીતે આપણને બધાને ઉલ્લુ બનાયા કર્યા. અને પછી તો અમદાવાદમાં પધાર્યા, અને અમદાવાદની અંદર, અમદાવાદમાં એમ કે છે કે હું અહીંયા નથી રહેવાનો. સારંગપુરથી ફોન કરે કે હું સારંગપુર નથી આવવાનો. ક્યાં જવાના જ કોઈને કેદ નહીં. ઘણી વાર આવું કરે છે, પોતાનો કાર્યક્રમ કોઈને ખબર જ ના પડે. ધર્મચરણ સ્વામી પૂછે કે મને હજી કીધું નથી, અને કોઈની તાકાત નથી એમને પૂછવા જઈ શકે. સ્વતંત્ર અન્યતા કરતો શક્તિ વાપરે. અને એ વખતે અમદાવાદની અંદર તૈયારી કરે, પણ કોઈ રીતે આયોજન ન કરવા દે. જોત જોતામાં 12મી તારીખ કંઈક હતી, 12 ડિસેમ્બર કે એ તારીખ આવી ગઈ. અને સ્વામી આગલા દિવસે બ્રહ્મવિહારી સ્વામીને, અક્ષરવત્સલ સ્વામી બધાને બોલાવ્યા. સ્વામીએ પૂછ્યું આવતીકાલે સભામાં શું કાર્યક્રમ છે. સ્વામી કે બીજું કંઈ નથી, આ તો આપની જન્મજયંતિ ઉજવાઈ નથી એટલે સભાની અંદર આવો કાર્યક્રમ, કે સંતો સદગુરુ સંતો પણ બધા હાજર હશે. એક એક આપના ગુણો કે છે કેવા ગુરુની આજે આપણને પ્રાપ્તિ થઈ છે. અને બાળકોને જે ચરણકમલના ફૂલ નૃત્ય અધૂરું રહી ગયું હતું, સ્વામી નીકળી ગયા હતા, એ ડાન્સ અહીંયા પૂરું કરી દઈશું. સ્વામી એકદમ કડક થઈ ગયા. સ્વામી કે કોઈ સદગુરુને એક પણ પ્રવચન નહીં આપવાનું, કોઈને એક પણ પ્રસંગ બોલવા દેવાનો નથી, કેવી પ્રાપ્તિની વાત જ નહીં કરવાની કે, અને કોઈ નૃત્ય વૃત્ય મારે જોવું જ નથી, એ બધું પછી ગોઠવીશું. અને યાદ રાખજે સભાની અંદર જાહેરાતમાં આજનો દિવસ પવિત્ર દિવસ છે, ધન્ય ભાગ્ય દિવસ છે, પુનિત દિવસ છે, એવો એક પણ શબ્દ ના આવવો જોઈએ. સાવ સાદી સભા. વિવેક સાગર સ્વામી જે પારાયણ કરે છે, પારાયણ ચાલુ રાખવાની. પારાયણના યજમાનોને પણ આજે પગે લગાડવા નહીં લાવવાના, એને કાલે લઈ આવજે, એને કોઈને પગે લગાડવા નહીં લાવવાના. અને એક શબ્દ પણ તું એવો બોલ્યો કે આજે પવિત્ર દિવસ છે તો ચાલુ સભામાં હું સ્ટેજ પરથી ઉભો થઈને જતો રહીશ ને તારીને મારી બેની આબરૂના કાકરા થશે. સ્વામી આવું બોલ્યા, એકદમ કડક થઈ ગયા હતા. અને આપણે જોયું કે 12મી ડિસેમ્બરે કોઈ હલી ચલી ના શકે. અરે સામેથી જન્મજયંતિ ઉજવવા મળતી હે, આજે લોકો સામેથી ઉજવા વડાવે છે, લોકોને હરિભક્તોને ફોન કરી, યાદ છે કે નહીં આપણો જન્મદિવસ છે આજે. આજે આ પુરુષ સામેથી ઉજવે છતાં કોઈને ઉજવવા દેતા નથી. આ વખતની જન્મજયંતિ ઉજવી હતી, ના ઉજવવા દીધી. નવસારીની અંદર પણ એવું કરફ્યુ લગાવ્યું હતું, એમણે કોઈને બોલવા જ ના દે. સેવક સંતો સારંગપુર હતા, મેં વાડીએ કાર્યક્રમ રાખ્યો હતો, કોઈને બોલવા ના દે. અને અમે બધા તો સારંગપુર નાના નાના સંતો રહેતા હોય એટલે બાપાને ફોન જોડ્યો હતો. સ્વામીએ કીધું કે બધા વાડીએ શેના માટે ભેગા થયા છો? એટલે સંતોએ વાત કરી કે સ્વામી પ્રમુખ પર્વનું આયોજન કર્યું છે. મેં સ્વામી કે શેનું પ્રમુખ પર્વ? એ કે સ્વામી આપનો જન્મદિવસ આવે છે. એટલે સ્વામી હવે સારંગપુરનું વાત હતી એટલે સ્વામી એકદમ આકડા ઉતાવળા ના થયા. અને પછી સ્વામી કીધું આજે સ્વામી છેલ્લો દિવસ છે, આજે તો આપનો જન્મદિવસ છે. સ્વામી કે આ બધું બરાબર છે, બધી વાત અત્યારે કરશો નહીં. અને પછી સંતોએ નારાયણ મુનિ સ્વામી કીધું બાપા એક વાર જઈ બોલવા દો. સ્વામી કે ના નથી બોલવી. સંતો કે સ્વામી એક વાર જઈ બોલવા દો. અને પછી મોબાઈલ ફોનની અંદર જોરથી જઈ બોલાય કે પ્રમુખ સ્વામી મહારાજની. સ્વામી કે આખા સંપ્રદાયમાં ક્યાંય ઉજવાઈ નથી, ખાલી તમે એકલો ઉજવી લીધી. એટલે છેલ્લે સારંગપુરની અંદર ખાટલી જઈ બોલાઈને આટલું પૂરું કર્યું હતું મોબાઈલમાં વાત કરીને,
કહેવાનું શું કે એને ઉજવવી ગમતી નથી. આણંદ જન્મજયંતિ ઉજવવાની હતી, 74માં જન્મજયંતિ 2000ની સાલમાં ભગવત ચરણ સ્વામીએ નારાયણ મુનિ સ્વામીને ને બ્રહ્મચરણ સ્વામીને કીધું કે લાખો રૂપિયાનો ખર્ચો થાય સ્ટેજમાં, પણ અત્યાર સુધી અમૃત મહોત્સવમાં ન થયું ને એવું સ્ટેજ આપણે કરવું છે. એટલે 74ના પાટીદારનું નામ બતાવી દેવું છે કે ખરેખર કેવા સ્ટેજ થાય છે, અને કે ચિંતા ના કરતો ફેવિકોલ કે પ્લાયવુડ તારે જેટલું લાવવું એટલું લાય, અને ખરેખર આવી છૂટ મળે પછી બ્રહ્મચરણ સ્વામીમાં તો જે કળા પડેલી છે એણે પણ નક્કી કર્યું કે આપણે ભવ્ય સ્ટેજ બનાવવું છે. 120 ફૂટ લાંબુ અને 25 કે 35 ફૂટ ઊંચું, આપણે આ તો 4 કે 3 ફૂટ ઊંચું હશે, 25-30 ફૂટ ઊંચું સ્ટેજ બનાવવું આવો સંકલ્પ કર્યો હતો. કોણ જાણે સ્વામીને ત્યાં ખબર પડી ગઈ, અમેરિકા હતા સ્વામી, અને સ્વામીએ તાત્કાલિક ફોન જોડ્યો ત્યાં સારંગપુર નારાયણ મુનિ સ્વામીને. એક કે આ વખતે જન્મજયંતિમાં શું આયોજન કર્યું છે? એ કે સ્વામી બીજું કઈ નથી કે દર વખતે હોય એવું જ. સ્વામી કે સ્ટેજનું શું આયોજન છે, કેટલા ફૂટનું કરવાના છો? એ કે સ્વામી સ્ટેજ તો સામાન્ય. સ્વામી કે ના, કેટલા ફૂટનું છે? એ કે સ્વામી 100 ફૂટનું, 120 ફૂટનું વિચાર્યું. સ્વામી કે સ્ટેજ સાવ ટૂંકું કરી દો. સ્વામીએ 60 ફૂટનું કરી દેવડાયું, 120 ફૂટમાંથી 60 ફૂટ. સ્વામી કે એક પણ પ્લાય નહીં વાપરવાની, સાવ સાદું કરો. તો આણંદ જન્મજયંતિ આપણે જોયું આખી કંતાનમાંથી કરી હતી. સ્વામી કે સેજ પણ ખર્ચો નહીં કરવાનો, સીધી સારી, મને આવું ગમતું જ નથી, તમે આ બધા ઉત્સવ ઉજવો છો. સ્વામી ના પાડી અને સ્વામીએ નારાયણ મુનિ સ્વામીને કીધું કે જોજે, સેજ પણ ફેરફાર ના થાય, તારા ચેલાને બ્રહ્મચરણને ફોન કરીને કહી દે કે સેજ પણ આગુ પાછું ન કરે, વધારે પડતું ન કરી નાખે. સ્વામી આ પ્રકારે કડક થઈને એકદમ શબ્દોમાં કીધું, કેવા પુરુષ આજે આપણને પ્રાપ્ત થયા છે, જેને માનનો અંકુર નથી, જેને પોતાની જન્મજયંતિ ઉજવવી ગમતી નથી. જ્યારે દુનિયામાં માણસો માન પાછળ, મોટા મોટા ધર્મગુરુઓ પણ કેવા ગાંડા ગેલા થતા હોય છે, એવા પુરુષ આજે આપણને પ્રાપ્ત થયા છે. એટલા નિસ્વાદી છે, એવા નિર્માની છે, અને ખાલી આટલા ગુણયુક્ત એવું નહીં, એણે પોતાનું સમગ્ર જીવન આપણા માટે કુરબાન કરી નાખ્યું છે. કેવી પ્રાપ્તિ આપણને થઈ? મહારાજ કારિયાણીના 6ઠા વતનાવતમાં કહે છે કે અમે અમારા ભક્તો માટે અમારો દેહ એ કૃષ્ણાર્પણ કરી નાખ્યો છે. આજે સ્વામીજીએ પણ પોતાનો દેહ કૃષ્ણાર્પણ કરી નાખ્યો છે. શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, આજે પ્રમુખ સ્વામીએ કેટલો પોતાનો દેહ 84 વર્ષ સુધી ઘસી નાખ્યો છે. મહારાષ્ટ્રની અંદર જામગે ગામમાં 2:30 વાગે સ્વામીએ પધરામણી કરી છે. અમેરિકામાં 4:00 થી 4:00 સુધી, ફિલાડેલ્ફિયામાં કે એ બાજુ કંઈક પધરામણી સ્વામીએ એટલી પધરામણી કરી હતી. હરિભક્તોને સાચવવા એ જ એમનું તાન છે. આજે આપણે એના માટે શું કરી શકવાના? એણે આપણા માટે કેટલું કર્યું છે. જયારે એટેક આવ્યો 81ની સાલમાં, સ્વામીને વડોદરા લઈ જતા હતા, સ્વામીએ ગાડી ઉભી રખાઈ અમૃત મહોત્સવ ને પેલી સંત પરમિત કરી આપણે જોઈએ છે. આચાર્ય સ્વામી બધા ગભરાતા ગભરાતા, એક સ્વામી શું થયું? સ્વામી શું બોલ્યા કે આણંદમાં પેલા ડાહ્યાભાઈ ગજ્જર ગજેરાના છે ને પારણનું આયોજન કર્યું છે, હું નહીં જઈ શકું. તો આચાર્ય સ્વામીને કહેજો જઈ આવે. જેને છાતીમાં દુખાવો ઉપડ્યા પછી પણ હરિભક્તનો વિચાર આવે છે, કેવું ભક્ત વસલપણું આ પુરુષનું છે. જયારે આંખે મોતિયાનું ઓપરેશન કરાવવાનું હતું 80ની સાલની અંદર બોસ્ટનની અંદર, એ વખતે લંડનના હરિભક્તોને ખબર પડી કે સ્વામીને આંખે મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે. એ લોકોએ એવો આગ્રહ રાખ્યો કે સ્વામીના મોતિયાનું ઓપરેશન લંડનમાં થાય. અમેરિકાના હરિભક્તો કેસી પટેલને બધા કે ના, મોતિયાનું ઓપરેશન અમેરિકામાં જ થશે, કારણ કે બાપા ઓપરેશન કરાવે તો આરામ કરવાની જરૂર પડે, તો એટલો અમેરિકાવાળાને લાભ મળે. લંડન વાળા કે ના, લંડનમાં જ કરાવું છે. આવી મીઠી રગજગ ચાલી અને બાપાને ખબર પડી. આ પુરુષ શું બોલ્યા? સ્વામી એમ બોલ્યા કે હરિભક્તોનો ઝઘડો ન થવો જોઈએ, મારી એક આંખનું ઓપરેશન અમેરિકામાં કરાવીશ ને બીજું નું લંડનમાં કરાવીશ. હવે કોઈ આવું સહન કરે સામેથી 2 વાર જુદો જુદો આરામ કરવાની, જુદી તકલીફ વેઠવાની? સ્વામીએ સામેથી આ વાત કરી છે. ગમે તેટલી તકલીફની અંદર, જયારે આંખે મોતિયો આવી ગયો, જામર બાજી જેવી સ્થિતિ થઈ હતી, મોજડી ખોટી પહેરાઈ ગઈ છે, વિવેક સાગર સ્વામી પૂછ્યું, સ્વામી ડાબીમાં જમણો પગ નાખ્યો. સ્વામી કે વિવેક સાગર, છેલ્લા કેટલાય દિવસોથી હું તમારા અવાજ પરથી તમને ઓળખું છું, મને ખાલી ભગવું લુગડું દેખાય છે, મોઢા સરખા દેખાતા નથી, અંધાપો આવી ગયો. તો વિવેક સાગર સ્વામી એકદમ ગળગળા થઈ ગયા, સ્વામી વાત તો કરવી જોઈએ, નથી દેખાતું. તો સ્વામી કહે કે આપણે વાત કરીએ ને, હરિભક્તો રજાઓ રહી રાખી હોય, આયોજન કર્યું હોય તો હરિભક્તોનું બધું આયોજન બદલવું પડે ને. એક પુરુષ તો લઈ આવો દુનિયામાં, અનંત કોટી બ્રહ્માંડમાં, જેણે હરિભક્તોના આયોજન માટે પોતાની આંખો ખોવા તૈયાર છે, પોતાનું સર્વસ્વ કુરબાન કરવા તૈયાર છે. બાયપાસ સર્જરી કરાવી અને સ્વામી મહેન્દ્રભાઈના ત્યાં ઉતાર્યા હતા, લેનોક્સેલ હોસ્પિટલથી ગયા અને વેસ્ટચેસ્ટરની અંદર, અને સ્વામી બપોરે સુતા હતા, રવિવારનો દિવસ હતો. કૃષ્ણ વલ્લભ સ્વામી અચાનક જાગ્યા અને બાપાની નજીક ગયા તો સ્વામીનું ધોતિયું આખું પલળી ગયેલું હતું અને લોહીવાળું લોહીનું પાણી નીકળતું હતું. ફરીથી બીજું બદલાયું પણ એ પણ આખું પલળી ગયું, કટકો પહેરાવી એ પણ બધું પલળી જાય, અને વલ્લભ સ્વામી એકદમ ગભરાઈ ગયા. યોગીચરણ સાઈન બોલાયા તો સ્વામીના પેટની અંદર આ બાયપાસ સર્જરી કરવા માટે 2-3 કાણા પાડ્યા હતા, એની અંદરથી જેમ ટાંકીમાંથી પાણી બહાર નીકળે ધીમું ધીમું, એમ પેટની અંદરથી આ લોહી જેવું પ્રવાહી નીકળી રહ્યું હતું. યોગીચરણ સ્વામી પણ એકદમ ગભરાઈ ગયા કે અચાનક આવું શું થયું. તાત્કાલિક ડોક્ટરને ફોન કર્યો, પણ આ તો રવિવાર હતો, બધી હોસ્પિટલ બંધ હતી, કેટલાય કિલોમીટર દૂર એક હોસ્પિટલ ખુલ્લી હતી.
એના ત્યાં તાત્કાલિક સાંઈબાપાને લઈ ગયા છે, શું થાય કઈ નક્કી નથી. અને ડોક્ટર ત્યાં આવ્યા અને અંદર સ્વામીને ઓપરેશન થિયેટરમાં કે ચેક કરવા લઈ જવાના હતા. એ વખતે ડોક્ટર કોણ જાણે ને સ્વામીનું નામ સાંભળેલું હશે, એ કે સ્વામી અંદર જઈએ, પેલા મેં કેટલોક વોર્ડ નવો ખોલ્યો છે અને કેટલીક રૂમ ને બધું ઓપરેશન થિયેટર નવું બનાવ્યું છે, ત્યાં પધરામણી કરો ને તમે. અવલ આ વખતે પધરામણીની વાત કરે મૂર્ખનો જામ જેવો છે ના, પણ છતાં પણ આવી વાત કરી. સંતો એકદમ આકડા ઉતાવળા થઈ ગયા, ડોક્ટર તમે સમજો તો ખરા, તમે તાત્કાલિક ટ્રીટમેન્ટ કરો. સ્વામી કે ના કે એને રાજી કરીએ આપણે. સ્વામીને વ્હીલચેરમાં બેસાડ્યા. સ્વામીએ પેટની અંદરથી લોહી જેવું પ્રવાહી નીકળે છતાં પણ હોસ્પિટલમાં બધે પગલાં કરીને પુષ્પ છાંટ્યા. આપણે કહીએ છીએ કે પેટે પાટા બાંધીને મા બાપે ઉછેર્યા છે, આ પુરુષે પેટે પાટા બાંધીને આપણને તૈયાર કર્યા છે. આ સંપ્રદાય એમને એમ કઈ થયો નથી. આજે સ્વામીના વચને લાખો હરિભક્તો લાખો રૂપિયાને ઓછાવા કરી દે છે, દીકરા આપી દે છે. આજે કોઈ રૂપિયો નાખતા નથી, બીજા સંપ્રદાયની અંદર કોઈ આપવા તૈયાર થતા નથી. જયારે હરિભક્તો કેમ આવું કરી શકતા હશે, કારણ કે સ્વામીએ પોતાનું કઈ જોયું નથી. સ્વામી ચચાણા ગામમાં પધાર્યા હતા, કાઠિયાવાડનું ગામ છે, દરબારોનું ગામ છે. અને સ્વામી ત્યાં સાંજના સમયે આવ્યા, પછી દરબારના ત્યાં ઉતારો હતો, પછી નારાયણચરણ સ્વામી વગેરે સેવકમાં હતા. અને સ્વામી સવારે વોકિંગ કરે, એટલે વોકિંગ ક્યાં કરવું, તો દરબારની પાછળ એક રસ્તો ઘરની પાછળ પસાર થતો હતો, એટલે સેવકો જોવા ગયા તો ખાડા ટેકરા જોવા ગયા તો પાછળની જે કઈ જગ્યા હતી ખાડા ટેકરાવાળી હતી, એટલે સેવકોએ વાત કરી કે અહીંયા થોડીક માટી રેતી નાખીને થોડુંક પૂરણ કરી દો તો બાપા વોકિંગ કરી શકે. અને પછી રાત્રે તો દરબારના છોકરાઓએ કંઈક થોડીક માટી લાવીને બધું થોડુંક સરખું કર્યું હશે. સવારના પોરની અંદર બાપા સવારે જાગે પેલા સેવકો જગ્યા જોવા ગયા, કારણ કે રાત્રે બરાબર જોઈ શકાયું નહોતું અને માટી નાખ્યા પછી તો જોયું જ નહોતું. પેલી જગ્યા જોઈ તો એટલી સારી નહોતી, ત્યાં સામે એક દરબારનું ઘર હતું, ફળિયું મોટું હતું. અને કાઠિયાવાડના ફળિયા તો ક્રિકેટરમાં એવડા મોટા હોય છે. અને આખું ફળિયું જોયું ને, અને સેવક સંતોને જગ્યા ગમી ગઈ, એટલે પેલા દરબારે કીધું કે સ્વામી મારું ફળિયું મોટું છે, અહીંયા વોકિંગ કરે તો હું રાજી જ છું. એટલે સેવકોએ નક્કી કર્યું કે આપણે બાપાને પેલી જે રાત્રે જગ્યા જોઈ છે એના કરતા ફળિયું વધારે સારું છે, અનઇવન નથી, બાપાને આંચકા ન લાગે એટલે અહીંયા વોકિંગ કરાવીએ. સવારે બાપા જાગ્યા અને પછી શૌચ વિધિ પછી બાપાને સીધા ત્યાં લઈ ગયા. સ્વામીએ વોકિંગનો પ્રારંભ કર્યો એ જ વખતે પેલા જે દરબાર જેના દીકરાઓએ રાત્રે મજૂરી કરી હતી એકદમ આકડા ઉતાવળા થઈ ગયા અને જોર જોરથી બોલવા લાગ્યા કે સંતો પક્ષપાત કરે છે, આ બધી જાત જાતની ન્યાય અન્યાય કરે છે. નારાયણચંદ સ્વામી પહોંચ્યા કે શું તકલીફ થઈ, એ કે જો મારા ઘરની પાછળ વોકિંગ નહોતું કરાવું તો આખી રાત અમને ગધા વૈતરું શું કરવા કરાવડાયું, અમને મજૂરી શું કરવા કરાવડાઈ. એટલે સેવકોએ સમજાવ્યું કે આપણે તો બાપાના સ્વાસ્થ્ય માટે કર્યું છે, તમે નાખ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર, પણ જમીન હજી એટલી સરખી નથી થઈ, આ વધારે જગ્યા સારી છે એટલે અહીંયા વોકિંગ કરાવ્યું. એ કે ના ચાલે, પ્રમુખ સ્વામીને વોકિંગ અહીંયા જ કરવું પડે, આવો આગ્રહ એણે રાખ્યો. સેવક સંતો તેની પરવા કરતા નથી, પોતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ બાજુ બાપા પેલા હરિભક્તના ફળિયામાં વોકિંગ કરતા હતા, સ્વામી જોઈ ગયા. સ્વામી તો બહુ બુદ્ધિશાળી છે. સ્વામીએ તાત્કાલિક સેવકને બોલાયા. સ્વામીએ પૂછ્યું શું પ્રશ્ન થયો છે. સેવક ના પાડે. સ્વામી કે ના કે કહો શું પ્રશ્ન થયો. એણે કે બધી વાત કરી અને કે સ્વામી એવો આગ્રહ રાખે છે કે બાપા અહીંયા વોકિંગ કરવા જોઈએ. સ્વામી કે ચાલો એ કઈ જગ્યાની વાત કરે છે આપણે ત્યાં કરીએ. સેવક કે પણ સ્વામી એ જગ્યા સારી નથી, ખાડા ટેકરા છે, આપને કંઈક તકલીફ થશે. એ વખતે પ્રમુખ સ્વામી આ સંસ્થાના ગુરુ શું વાક્ય બોલ્યા. સ્વામી કે હું ખાડા ટેકરા ચલી લઈશ, પણ હું નહીં જઉં તો કાયમ માટેના હૃદયમાં ખાડો પડી જશે, નહીં પુરાય. એણે પોતે ખાડા ટેકરા સહન કર્યા છે, પણ હરિભક્તના હૃદયમાં ખાડા ટેકરા પડવા દીધા નથી. એ પુરુષ આજે આપણને પ્રાપ્ત થયા છે. આટલો ભીડો 84 વર્ષે ડોક્ટરો ના પાડે છતાં પણ પોતે જંપતા નથી, થાક ખાતા નથી. થોડાક સમય પહેલા વડોદરામાં એક ધર્મગુરુ આવ્યા હતા, કાશી હરદ્વારથી થોડુંક 2-3 ઘરોમાં પધરાવણી કરી થોડાક દિવસ સુધી. અને પછી થોડાક દિવસ પછી એના શિષ્યોને કે બસ અબ મેં હરદ્વાર ચલે જાયંગે. કેમ ચલા જશો, પણ હજી તો આપણે મહિનો રોકવાની વાત હતી. નહીં, મારી બેટરી ડિસ્ચાર્જ હો ગઈ. એ કે મારી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ, 2-3 દિવસ પધરાવણી કરી અમે બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ. આજે પ્રમુખ સ્વામી 84 વર્ષથી આ કામ ધંધો કરે છે, સેવા કરે છે, બેટરી ડિસ્ચાર્જ કોણ જાણે કઈ કંપનીની વાપરે છે, ડિસ્ચાર્જ જ થતી નથી. આજે સંતો 20-25 વર્ષે થાકી જવાય છે વિચરણ પધરાવણી કરીને, આજે 84 વર્ષે થાકતા નથી એવા પુરુષ આજે આપણને પ્રાપ્ત થયા છે. જોન એફ કેનેડીએ વાત કરી છે, ડુ નોટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન યુ ડુ ફોર યુ, બટ ઓલવેઝ આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. ક્યારે પ્રશ્ન ન પૂછો કે તમારા દેશે તમારા માટે શું કર્યું છે, હંમેશા પ્રશ્ન પૂછો કે હું મારા દેશ માટે શું કરું. આજે પહેલા પ્રવચનમાં આપણે જોયું આપણને કેવો સંપ્રદાય પ્રાપ્ત થયો. એ પુરુષે એની તો વાતો કરવા જેવી હશે, એ પાખું પારાયણ તાલીમ એની થઈ જશે, પરંતુ કહેવાનું શું કે એવા પુરુષ આપણા માટે આટલું બધું ઘસાઈ ચૂક્યા છે, લોહીની એક એક બુંદ એમણે આપણા માટે એક એક ક્ષણ આપણા માટે વાપરી છે, હવે આપણે શું કરવાનું છે, વોટ વી કેન ડુ, વોટ આઈ કેન ડુ, હું શું કરી શકું, એની વાતો આપણે